જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા અને આપ બધાની સામે લાઈવ ઉપસ્થિત થયો છું. એક સરસ મજાનો કાર્યક્રમ, એક સરસ મજાનો હેતુ એ કાર્યક્રમ કરવા માટેનો. આણંદની અંદર ઇનર વ્હીલ ડાઉ ચાલુ છે અને એ ક્લબ જે છે એ બહુ સરસ રીતે અમુક પ્રકારના કાર્યક્રમો કરે છે. 31 વર્ષથી મહિલાઓની ક્લબ છે અને એ સરસ કાર્યક્રમો કરતી રહે છે. એમાંથી એમના પ્રમુખ છે જાગૃતિબેન શેઠ, એમનો મને ફોન આવ્યો અને જાગૃતિબેને વાત કરી જે આજુબાજુ ઘટનાઓ બધી બને છે. સૌથી વધારે અત્યારે આપઘાતની ઘટનાઓની ચિંતા બધાને થાય છે. એ આપઘાતની ઘટના વિશે ચર્ચા કરી, ચિંતા કરી અને વાત કરી અને એવી રજૂઆત કરી કે ભાઈ આપણે એક એવો કાર્યક્રમ કરીએ કે જે વિદ્યાર્થીઓને, યુવક યુવતીઓને ઉપયોગી થાય. કાચી ઉંમરની ટીનેજમાં જે અધૂરા સપનાઓ મધુરા લાગતા હોય એવી જે ઉંમર હોય અને પછી ધીરે 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 એની અંદર કશું ખૂંચે, કશું ટકે અને એની વાત સામાન્ય રીતે આપણે ત્યાં થતી હોય. અને એ અને અમને ક્લબ સેક્રેટરી તૃપ્તિબેન શાહ, જાગૃતિબેન અને તૃપ્તિબેન બંને મહેનત કરીને બધા યુવાનો સાથે વાત કરવાની કોશિશ કરી કે ભાઈ અમે બધાને સ્પ્રેડ કરશું આણંદ વિદ્યાનગરની કોલેજોની અંદર અને બીજે બધે પણ. મેં પણ કહ્યું કે હું મારી રીતે મારા સોશિયલ નેટવર્ક ઉપર બધું મૂકીશ અને આપણે પબ્લિક માટે લાઈવ કાર્યક્રમ કરીએ. અને શીર્ષક એમણે મને કહ્યું, તમે કહ્યું કે આપણે કેવું શીર્ષક રાખીએ, જવાનીની કહાની, ડર નહીં પણ ડેરિંગ. આ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને જુવાનિયાઓ આમ તો કોઈ નથી ડરે એવા, નથી ડરાવે એવા છે, પણ ઘણી વખત એવું હોય છે કે પોતાની જાત સાથે વાત કરવાથી ડરતા હોય છે અને એની કેટલીક ચર્ચાઓ આજે આપણે માંડીને કરવી છે. મિત્રો, ખૂબ બધા મિત્રો મને કોમેન્ટ દેખાઈ રહી છે, જોડાઈ ગયા છે. હું ફરી એકવાર આભાર માની લઉં આણંદ ઇનર વ્હીલ રાઉન્ડ ટાઉન ક્લબનો કે એ લોકો, એ બહેનો, એમની પ્રેરણા, એમની શુભેચ્છા અને એમનો હેતુ કે આવો એક ઘણા વખતથી આપણા શૈક્ષણિક, સામાજિક, સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમો કરે. આપણે બધા કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છે અને કોરોના કાળમાંથી પસાર થઈએ ને ત્યારે બહુ મહત્વની વાત એક યાદ આવે, કારણ કે હવે જન્માષ્ટમી નજીક આવી છે, કૃષ્ણ જન્મોત્સવ નજીક આવ્યો છે, બધા થનગણી રહ્યા, બધા થનગણી રહ્યા છે. આમ થનગણાટ આ વખતે માનસિક વધારે છે, કારણ કે બહાર બહુ બધાને મળી શકાય, મળી શકાય, દહીં હાંડી કરી શકાય કે મેળો માણી શકાય એવી પરિસ્થિતિ અત્યારે રહી નથી. પણ મેં એક કોરોનાની શરૂઆત થઈ ત્યારે એક નાનકડો વિડીયો હિન્દીમાં બનાવેલો અને એમાં મેં એક પ્રસંગ મૂકેલો કે ભાઈ મહાભારતમાં એક પ્રસંગ છે કે નારાયણ અસ્ત્ર જ્યારે છોડવામાં આવે છે ત્યારે કૃષ્ણ બધાને સૂચના આપે છે કે આપણે હાથ જોડીને ઉભા રહી જાઓ. કેટલીક વખત અમુક સિચ્યુએશન હોય ને એને પસાર થઈ જવા દેવાની હોય. આપણે નારાયણ અસ્ત્ર સામે લડાઈ થઈ શકે, સુદર્શન ચક્ર પણ ફરી શકે કૃષ્ણનું, પણ બે મોટા અસ્ત્રો સામસામા ટકરાય તો એને કારણે ઘણો બધો વિનાશ થાય, ઘણી બધી જે કેઝ્યુઅલિટી છે એ આજુબાજુની વધી જાય, કોલેટરલ ડેમેજ વધી જાય. તો મહત્વની વાત એ છે કે કૃષ્ણએ કેવો સંદેશ આપ્યો, એ યોદ્ધા છે, યુદ્ધસ્વના સંદેશથી અર્જુનને બેઠો કરે છે. અને કૃષ્ણ કથામાંથી મને ગમતી વાત એ પણ છે કે એ અર્જુન વતી યુદ્ધ નથી લડતા, અર્જુનને યુદ્ધ લડવા માટે પ્રેરે છે. અમારા જેવા બધા મિત્રોનું કામ પણ હું એમ માનું છું કે આ જ છે. યુવક યુવતીઓ પાસે પોતાની આંતરિક તાકાત ભરપૂર પડેલી છે અને દરેક નવી પેઢી છે ને એ વધારે શક્તિ લઈને જન્મે છે. એની એનર્જી વધારે હોય, એની એબ્સોર્બિંગ પાવર વધારે હોય, એની એની કેપેસિટી જેને લર્નિંગ કેપેસિટી કહેવાય, ગ્રહણ શક્તિ, શીખવાની શક્તિ બધું વધારે જ હોવાનું. નવી પેઢી ક્યારેય બગડતી નથી હોતી, હું માનતો જ નથી કે નવી પેઢી બગડી જતી હોય છે, નવી પેઢી બદલાઈ જતી હોય છે. ઘણી વખત જૂની પેઢીને, નવી પેઢીને ટોકવા માટે ખાસ એ લોકો છે કે ટેલિસ્કોપ લઈને એના દોષો જોતા હોય અને પછી આમ જોવે કે આ પેઢીમાં આ ખણબળ છે, આ ગડબડ છે. હું તો જોઉં છું અત્યારની જે જુવાની છે, અત્યારના જે યંગ સ્ટુડન્ટ્સ છે, ધે આર સો ટ્રાન્સપેરન્ટ, ધે આર સો એનર્જેટિક, ધે આર સો ડાયનેમિક, કેટલી બધી સરસ સરસ ઉર્જાઓ લઈને જન્મે છે. આમ આંખોમાં મિલિયન સ્ટાર્સ હોય ને, ઝગમગાટ થતા નાના હોય ત્યારે આપણને એવું લાગે. પછી આ દુનિયા પ્રેક્ટિકલની, વાસ્તવની વાતે એ લોકોના તારલાઓ ખેરવી નાખે છે. ઘણી વખત એવું થતું હોય છે અને એ મુશ્કેલીની સામે લડવા માટે આપણે બધાને તૈયાર કરવાના છે. એટલે હું કૃષ્ણને યાદ કરું છું શરૂઆતમાં જ. આ તહેવારો પર્વો નજીક આવી રહ્યા છે, પણ પ્રેક્ટિકલી યાદ કરું છું કે યુદ્ધસ્વરો સંદેશ આપે. એમ કે અર્જુનને પરીક્ષામાં નાસીપાસ થયેલા વિદ્યાર્થીને કે તારા વતી હું એક્ઝામ દેવા નહીં જાઉં, એક્ઝામ તો પેપર તારે લખવાના, હું તારો રથ ચલાવીશ, હું તારે મદદ કરીશ, હું તારી સાથે રહીશ, માર્ગદર્શન આપીશ, પણ તારું ગાંડિવ તારે ચલાવવાનું છે. આપણો હેતુ પણ આ જ છે. બધા યંગ જનરેશન પાસે ભરપૂર ઉર્જા છે, ભરપૂર ટેલેન્ટ છે,
પણ જવાનીની કહાની શું, એમની પોતાની સ્ટોરી શું? આપણે બીજાઓની સ્ટોરીઓ વાંચીએ છીએ, આપણે વોટ્સઅપમાં ફોરવર્ડ થતા મેસેજ વાંચીએ છીએ, ક્યારેક કોઈક સરસ વિડીયો લાગે તો એ ફોરવર્ડ કરી દઈએ છીએ, કોઈ સરસ મજાનું સ્ટેટસ આપણે મૂકી દઈએ છીએ, કંઈકથી સરસ. હવે તો પ્રેમપત્રો એ ઓરિજિનલ નથી લખાય. પહેલા હું કોલેજમાં હતો ત્યારે મને યાદ છે કે પ્રેમ તમે કરો કે ન કરો, પણ તમને જો બોલતા લખતા થોડુંક સરસ ફાવતું હોય તો લોકો તમારી પાસે હેલ્પ લેવા માટે આવે, સરસ મજાના પત્રો લખે ને એને પાછું શણગારે ને એમાં ગુલાબની પાંદડીઓ ચોંટાડે ને બ્લડ બેંકમાંથી લોહી લઈ આવે એ લખવા માટે. અને રમૂજી રમૂજી ઘટનાઓ બને, દેવા કોઈક ત્રીજું જાતું હોય, પ્રેમ કોઈક બીજાને થઈ ગયો હોય અને લખ્યો કોઈક ત્રીજા એ હોય. અને હવે હું હસતા હસતા જોઉં કે સ્માર્ટ લવ લેટર્સ આપણે નથી લખી શકતા, આપણે એના માટે ઉધાર મેસેજ લેવા પડે છે. એવા કાંઈક નામ કોઈક ત્રીજાનું ફોરવર્ડ થઈ જતું હોય, હવે તો એવું બને છે. પેલો મજાનો જોક એક વખત મને ફરતો ફરતો આવ્યો હતો કે એ મત સોચો કે તમારે ફ્રેન્ડને કેટલા બઢિયા મેસેજ તમે ભેજા હે, યે સોચો કે ઉસકો કિસને ના બઢિયા મેસેજ ભેજા. તો આ આ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે આપણી ફિલિંગને એક્સપ્રેસ નથી કરી શકતા, આપણી લાગણીઓને વ્યવહાર નથી દઈ શકતા. અને પ્રેમ કરવા માટે પણ આજે મેં કીધું કે ડર નહીં પણ ડેરિંગ. ડર આપણો ગુજરાતી શબ્દ, હિન્દી શબ્દ, અને ડેરિંગ અંગ્રેજી શબ્દ. ડેરિંગ એટલે સાહસ. ઓકે, ભય કે આગે જીત હે, દુઃખ નથી. ભયનો તો સામનો જે છે એ જીતનું આવવાનું છે, પણ આપણે એ કમનસીબી કેળવી નથી શકતા, એ એ પ્રેરણા અંદરથી મેળવી નથી શકતા. એ એ જાગૃતિ, એ વાત જે ઇડરવેલ ક્લબના પ્રમુખનું નામ જાગૃતિ છે અને સેક્રેટરીનું નામ તૃપ્તિ છે, આ બે વસ્તુ જોઈએ જીવનની અંદર. એક જાગૃતિ જોઈએ, હોશ કે ભાઈ આપણે ક્યાં પહોંચવાનું છે, તો જોશ કે ભાઈ મારે અહીં જવાનું છે, મારે હું બેઠો છું અને મારે ઊભા થઈને અહીં પહોંચવાનું છે. સ્વામી વિવેકાનંદનું એ વાક્ય આટલા વર્ષો થયે પણ જૂનું નથી થયું, કારણ કે એમનું નથી, એ ઉપનિષદોમાંથી એ લઈ આવેલા વાક્ય, પણ એમણે ખૂબ પ્રચલિત કર્યું. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન્ન બોધિ, ઉઠો જાગો હોય જય પ્રાપ્તિ તરફ આગળ વધો. આ જયને પ્રાપ્ત કરવાની જે મજબૂતાઈ છે ને એ આપણે કેળવવાની છે, અને એ જાગવાનું છે. એના માટે એક બાજુ થશે જાગૃતિ, બીજી બાજુ પેલું મુજકો ચાંદ લાગે તો, મુજકો તારે લાગે દો ઓર સારે લાગે દો, બાજુ થશે જાગૃતિ. બીજી બાજુ પેલું મુજકો ચાંદ લાગે તો, મુજકો તારે લાગે દો ઓર સારે લાગે દો, આ મુશ્કેલી હોય છે. બધાને ઉઠી જાય છે, જાગી જાય છે, પણ પછી શોર્ટકટ ઉપર ચડી જાય છે. હેરી પોટરની વાર્તામાં પ્રિન્સિપાલ ડમ્બલડોર પાસે હેરી જઈને કહે છે કે એમ કે કાચો રસ્તો હશે, થોડોક અઘરો હશે, અઘરા રસ્તા ઉપર ચાલતા શીખવું પડે, થોડાક પડકારો આવે, થોડીક મહેનત કરવી પડે, પણ શીખવું પડે, અને એ આપણે શીખીને જ છે. વિચાર કરો, આમ આમ ઘણી વખત આપણે છાપામાં વાંચીએ, સમાચારો આવે કે કોઈ યંગ છોકરી હોય એના કોઈ વિડીયો ઉતારી લીધા, ભોળવીને એને ફેરવી ફેરવવા માટે બહાર લઈ ગયા, ભગાડી ગયા, આવી વાત આવે. તમે વિચાર કરો, છ મહિનાનું નાનું બાળક હોય, છ મહિનાનું, હજી જેને બોલતા પણ સરખું નથી એવું, આઠ મહિનાનું, એકાદ વર્ષનું, એને એના મમ્મી પપ્પા કે એને જે ગમતા હોય કે એ રોજ જેની સાથે રહેતું હોય એની બાજુમાં એને ઊંચકવાની તેડવાની કોશિશ કરજો, ભેગડો થશે, રોવા લાગશે, અજાણ્યા ચહેરાઓ અજાણી વાતોથી દૂર જશે. તો વીસ વર્ષના, બાવીસ વર્ષના, સોળ વર્ષના, અઢાર વર્ષના, પચીસ વર્ષના કેમ ભોળવાઈ જાય છે, કેમ છેતરાઈ જાય છે? મોટી મોટી સેલિબ્રિટીઓ સાથે એવું થાય છે. આ કાર્યક્રમમાં મેં નક્કી કર્યું, અને આજે જ એક સુશાંત સિંહ રાજપૂતની જેમ એક અનધર ટીવી સ્ટાર છે એના યુવાન ઉંમરે આપઘાતના સમાચાર આવે, એક બાજુ આ સમાચાર આવે છે, અને બીજી બાજુ અમિતાભ બચ્ચન છે, આટલી બીમારીઓ, એક્સિડન્ટ, આટલી મુશ્કેલીઓ, માથે કરજ થઈ ગયું હોય, દેવું થઈ ગયું હોય, આરોપો લાગ્યા હોય, લોકોએ ટીકા કરી હોય, ફિલ્મો મળતી બંધ થઈ ગઈ હોય, મળતી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હોય, ઘરની અંદર કંઈક પ્રોબ્લેમ થયા હોય, અફેર ચાલુ થઈ ગયા હોય, અને એની માથાકૂટ એક જમાનામાં જોવાનું હોય ત્યારે થઈ હોય, એના પછી દીકરો જે છે એની કરિયર નિષ્ફળ ગયું હોય, અને આ બધી આફતોની વચ્ચેથી બહાર નીકળી અને અમિતાભ બહાર આવે. આ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ બહુ યુનિક વાત છે, અને સમજવા જેવી, શીખવા જેવી, કેળવવા જેવી વાત છે જીવનની અંદર. કે આજે જ આ ઘટનાની પહેલા અમિતાભે એક શેર કરી છે કવિતા, એના પિતા હરિવંશભાઈ બચ્ચનની કવિતા છે, પણ બહુ જ સરસ કવિતા છે અને બહુ સરસ શેરિંગ છે, મને બહુ ગમી ગયું જોતા વેત જ, અને એટલે હું તમારા બધા સાથે એ શેર કરવા માટે લઈ આવ્યો છું કવિતા. અને કેવી સરસ મજાની કવિતા અમિતાભે શેર કરી છે. અકેલે પન કા બલ પહેચાન, અકેલે પલ કા બલ પહેચાન, શબ્દ કહાં જો તુજકો ટોકે, હાથ કહાં જો તુજકો રોકે. તમે એકલા જ આવ્યા છો, એકલા જીવવાના છો, એકલા સાહસ કરવાનું છે, બધા જ તમારી બાજુમાં સતત વાહવા કરવા માટે, અમારી દેશી કાઠિયાવાડી ભાષામાં કહું તો થાબડ ભણવા કરવા માટે, પીઠ પસારવા માટે 78 વર્ષે પણ માણસ પડકાર ઝીલે છે, બીમારીનો, રોગનો, જીવનનો. અને બહુ ઇન્ટરેસ્ટિંગ એ વાત છે,
અને એ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે સમજવા જેવી કે થોડા વર્ષો પહેલા અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુ આપેલું આપકી અદાલતમાં રજત શર્માને, અને એમાં એણે અમિતાભ બચ્ચન વિશે, રિયલ લાઈફના અમિતાભ બચ્ચન વિશે, પડદા ઉપરના હીરો તો ઘણો વાત થાય, આ રિયલ લાઈફના અમિતાભ બચ્ચન વિશે એક સરસ મજાની વાત કરી. અનુપમ ખેરે એવું કહેલું કે પહેલી વખત હું અમિતાભને મળ્યો આખરી રાસ્તાના સેટ પર. એ વખતે અનુપમ ખેરની એક ફિલ્મ રિલીઝ થયેલી સારાંશ, અનુપમની ઉંમર યુવાન પણ એને સારાંશમાં વૃદ્ધનો રોલ કરેલો, ખૂબ પ્રશંસા મળેલી, એમાંથી એમની કરિયર શરૂ થઈ ગઈ. પછી કર્મામાં ડોક્ટર ડેંગ વિલન તરીકે ભાઈ છવાઈ ગયા અને અમિતાભ બચ્ચન સાથે સરસ મજાનો એને રોલ મળ્યો. તો ઘણા બધા મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, બધાનો મેસેજ આવી રહ્યો છે, મારા તરફથી આ ક્લિયર કટ પ્રસારણ જઈ રહ્યું છે અને બધાને એક બે મિત્રો કોઈ એવું કહે છે કે ભાઈ લાઈવ પ્રોગ્રામ, યસ લાઈવ પ્રોગ્રામ છે, કોઈને એમ લાગે છે કે ડિસ્ટર્બન્સ છે, પણ ઘણા બધા મિત્રોને ક્લિયર કટ સંભળાઈ રહ્યું છે. મેં જાગૃતિ અને તૃપ્તિની વ્યાખ્યાઓ કરી તો એ બધાને સંભળાઈ ગઈ, બધાને ખ્યાલ પણ આવ્યો. અમારા ભાગેશભાઈ ઝા જોડાઈ ગયા છે અમારી સાથે અને એમનો સરસ મજાનો મેસેજ આવ્યો. વાજયભાઈ ભાગેશભાઈ તો પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે અને ઘણું બધું હું એમની પાસેથી શીખું છું, અને એવી સરસ મજાની સંસ્કૃતના શ્લોકોથી માંડીને અંગ્રેજીના કોટ સુધીની વાતો કરતા હોય. તો વાત કરતો હતો અમિતાભ બચ્ચન. આખરી રાસ્તા ફિલ્મના સેટ ઉપર, જેને આખરી રાસ્તા ફિલ્મ જોયું હશે, ટીવીમાં પણ જોયું હશે, અને જૂની પેઢીના મિત્રો હશે થિયેટરમાં મારી જેમ જોયું હશે, તો એને ખબર હશે કે એ અમિતાભ એમાં પેલા ડેવિડનો રોલ કરે છે, બદલો લેવા આવે છે, મેકઅપ કરેલો, ઉપર દાઢી ચોંટાડેલી, ત્યારે દાઢી અમિતાભ રાખતો નહીં, ચોંટાડવી પડતી દાઢી, અને નીચે બંડી અને એની ઉપર પાછો શાલ પેલો ઓઢેલી. અને જો વિચાર કરજો કે બધી આવી રીતે પેટી પેક થઈને સેટ ઉપર બેઠેલો, અને અનુપમ ખેર અમિતાભને મળવા ગયા પહેલી વખત, કારણ કે ફર્સ્ટ ડે હતો એમનો અમિતાભ સાથેના એન્કાઉન્ટર. તો સેટ ઉપર મળવા ગયા અને જરા મૂંઝાઈ ગયા, કારણ કે પહેલી વખત અમિતાભની ઓરા પણ પ્રભાવશાળી, વ્યક્તિત્વ પણ મજબૂત, અને ફિલ્મ સ્ટાર તરીકે તો ત્યારે પણ એટલા જ લોકપ્રિય અને સાંસદ પણ હતા. અને વિચાર કરજો કે અમિતાભ સેટ ઉપર, ગરમી, લાઇટ હતી નહીં ત્યારે, અને પરસેવે રેબઝેબ બધા થઈ ગયા, અને અમિતાભ પહેલાં મેકઅપ સાથે, દાઢી સાથે, શાલ ગરમ અને એની સાથે બેઠા હતા. અનુપમ ખેરે થોડી અભિવાદન કરી અને મૂંઝાઈ ગયા, શું વાત કરવી, એટલે આપણે આમ પછી કાંઈ ન સૂજ્યું તો કેમ છો, મજામાં, શું ચાલે છે બાકી, બરાબર ને, આવું બધું પૂછીએ. ને આ બધું આપણા ગુજરાતી બહેનો શાકભાજી સાથે સાથે ન પૂછે કે આ તાજું જ છે ને, આ સફરજન મીઠા જ છે ને, કોઈ જ એવો જવાબ આપ્યો નથી કે ના બિલકુલ વાસી છે, ને ખાસ તમારા જેવા કોઈ મૂર્ખાઈ અમે તમને આ પ્રકાર પધરાવી જ દઈએ, છતાં પૂછે, આવો ઔપચારિક સવાલ પૂછે, અને ફોર્માલિટી કહેવાય. તો ફોર્માલિટી વાળો સવાલ પૂછે કે ગરમી બહુ હતી ક્યું, અને અનુપમ ખેરે કહ્યું કે મને આજની તારીખે પહેલું એન્કાઉન્ટર અમિતાભ સાથેની યાદ છે, આટલી ગરમીની વચ્ચે સેટ ઉપર લાઇટ એટલી હતી નહીં, એસી કંઈ હતું નહીં, અને આટલું બધું મેકઅપ અને પેલી શાલ સાથે બેઠેલો માણસ જવાબ આંખમાં આંખ નાખીને એમ કહે છે, અને એના ગંભીર ડીપ બેરિટોન જે અમિતાભનો છે, હા સોચતે હૈ તો લગતી હૈ, નહીં સોચતે હૈ તો નહીં લગતી. આ વાત છે, ડેરિંગ અહીંથી આવે છે, તમારી સોચમાંથી, ભય પણ ત્યાંથી જ આવે છે, ડર પણ આપણા મનની અંદર ઘર બનાવીને રહે છે, અને ડેરિંગ પણ આપણા મનની અંદર ઘર બનાવીને રહે છે. આ મહત્વની વાત છે, અને આપણે જે છે આ વાત સ્વીકારીને સમજવાની છે. મારા યુવાન દોસ્તો, આપણે આ વાત સ્વીકારીને સમજવાની છે. હા, અત્યારે દાખલા તરીકે પ્રસારણ ચાલુ છે, મિત્રોએ કહી દીધું કે ભાઈ ના બરાબર આવે છે, ક્લિયર આવે છે, આ આવે છે. ધારો કે કાલે જ મારે એવું થયેલું, હું કાર્યક્રમની અંદર બેઠેલો અને ધોધમાર વરસાદ પડી ગયો, અચાનક લાઈટ જાય જતી, બરાબર, પાછો હું જોડાઈ ગયો કાર્યક્રમની અંદર. અત્યારે પણ આવું થાય તો કંઈ ભાગતા નહીં, ફરીથી લિંક ચાલુ કરીને જોડાઈ જઈશ, કારણ કે વરસાદી વાતાવરણ તો અત્યારે પણ આજુબાજુ થઈ ગયું છે, બરાબર, અને વરસાદ પડે ને લાઈટ તો ગમે ત્યારે જાય, આપણે ત્યાં ટેવાયેલા છે લોકો વરસાદથી, ખાડાથી, રસ્તાથી, અને ટેવાઈ ગયા હોય ને પછી વાંધો નથી આવતો. તમે જુઓ, ચોમાસું હોય તો આપણે એ જ ખાડાવાળા રસ્તેથી ધીમે ધીમે ગાડી ચલાવતા નીકળી જઈએ આગળની ગાડીને ચેક કરતા કરતા, કારણ કે આપણને ખબર છે કે અત્યારે સ્લીપરી રોડ હશે, અત્યારે ધૂંધળું દેખાતું હશે, અત્યારે લાઇટ ચાલુ કરી દેવી જોઈએ, અત્યારે થોડી કાળજીથી ચલાવવું જોઈએ, પણ પછી જ્યારે પોતાનો માણસ હોય ને પછી બહુ ટાઢા હોય, એ કંઈ કરી જ દશે, એ વિચાર જ કરતા રહે, બેસ્ટ આવું થશે ત્યારે કંઈક કરશું, ને આવું વાતાવરણ હશે ત્યારે કરશું, ને આ યોગ થશે ત્યારે કરશું, ને આવી સગવડતા મળશે ત્યારે કરશું, એટલી બધી ધીરજ પણ નકામી, અને બહુ જનૂન હોય ને જેનામાં, એ લોકો બહુ ઉતાવળી આવું, કરી જ નાખવું છે અત્યારે જ, કાંઈ જોવું જ નથી આજુબાજુ, કાંઈ વિચારવું જ નથી, મન ફાવે એમ તૂટી જ પડો, અને પછી હારી જાય. આપણે ઘણી વખત ક્રિકેટમાં બંને ઉદાહરણો જોયા છે, ક્યારેક બહુ ધીમી રમત રમનારા ક્રિકેટરો છે એ મેચ હરાવી દે,
બહુ ધીમે રમે, બહુ ધીરજ રાખે કે છેલ્લે જીતશું, છેલ્લે જીતશું, છેલ્લે જીતશું, છેલ્લે ફટકાબાજી થાય જ નહીં, ટીમ આઉટ થઈ. ક્યારેક બહુ ઉતાવળ વાળા ક્રિકેટરો હોય, ફટાફટ ફટકાબાજી કરવા જાય, થોડીક ધીરજ, થોડોક ઠેરાવ રાખે નહીં. સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ કેમ કહેવાય? એટલા માટે કહેવાય કે એનામાં બંને વસ્તુ હતી. એ વિકેટ બચાવીને રાહુલ દ્રવિડની જેમ રમી શકે, અને એ જયારે ફટકાબાજી કરવી હોય ત્યારે વીરેન્દ્ર સહેવાગની જેમ ધબધબાટી બોલાવી શકે. તો આ જે વાત છે, આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને આ વાત સમજવા જેવી, સ્વીકારવા જેવી છે આપણે પોતાએ આપણા જીવનની અંદર, કે એકમાં પેશન જોઈએ, જનૂન જોઈએ, અને એકમાં પેશન્સ. તો આ બંનેનું કોમ્બિનેશન નવી પેઢીએ કેળવવાનું છે. એજ્યુકેશન એટલે માત્ર માર્ક્સ મેળવવા, માર્કશીટની અંદર નહીં. હવે તો સરકારે નવી શિક્ષણ નીતિની અંદર એવું જાહેર કર્યું છે કે બધી એક્ઝામ જ સીધા રાખે. મને આ જુવાન પેઢીની ખરેખર આમ મને દુઃખ થાય. દયા આવે એવો શબ્દ નહીં વાપરું, આ દયાને લાયક પેઢી નથી. આ જોરદાર, જાબાઝ, જોશીલી, જવાની છે, જવાની જિંદાબાદ વાળી જનરેશન છે. તો હું તો એમ માનું જ છું કે એણે અરીસા સામે જોઈ અને પોતાને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે, પોતાની જાતને અભિનંદન આપવાના છે. જેટલી આ દેશની અંદર સમસ્યાઓ છે ને મિત્રો, આ નવી પેઢીએ પેદા નથી કરી, એને વારસા મળી હશે, પણ એમણે પેદા નથી કરી. એ ઉકેલવા માટે મહેનત કરતા હશે, પારદર્શક રીતે વિચાર કરતા હશે, ક્યાંકના દોરવે દોરવાઈ જતા હશે. એક એવા તેજસ્વી યુવાનો હોય છે કે જે પોતે ઇતિહાસ રચે, એક એવા યુવાનો હોય છે કે જે બીજા ઇતિહાસ રચે અને સપોર્ટ કરે, એની સાથે જોડાય, અને ત્રીજા એવા યુવાનો હોય છે કે જે કશું કર્યા વગર, જે કોઈ બે કે જણા કામ કરતા હોય એને નડે. ત્રણેય પ્રકારના આપણને જનરેશન જોવા મળે. તો આપણે જે વાત વિચારવાની છે મિત્રો, એ કે આજે કેમ આ યુવાન ડિપ્રેસ થતા જાય છે, કેમ આપઘાતના બનાવો આટલી ઝડપથી વધતા જાય છે યંગ જનરેશન. રીઝન બહુ સિમ્પલ છે, યુથ છે ને સેન્સિટિવ જનરેશન છે. યુવા પેઢી લાગણીશીલ પેઢી છે, અને લાગણીશીલ હોય ને ત્યાં હાર્ટ હોય એટલું બ્રેક થાય ને સાહેબ, હોય જ નહીં બ્રેક ક્યાંથી થાય. અને મને વડોદરાની અંદર એક જાહેર કાર્યક્રમની અંદર પૂછવામાં આવ્યું કે એક યુવાન, અને એની હિંમત દાદ દેવી જોઈએ કે ભાઈ મને ગમતું એક પાત્ર છે, એ જતું રહ્યું છે મારી સાથે બ્રેકઅપ કરીને, અને મને મરવાના વિચાર આવે છે, તો હું શું કરું? જાહેર કાર્યક્રમના વિચાર આવે છે તો હું શું કરું? જાહેર કાર્યક્રમ ત્યાં સયાજીરાવ ગ્રુપ જે હોલ છે એની અંદર મારા ડોક્ટર ભેસાનીયાએ રાખેલો, અને ઇન્સ્ટા ઘરના સ્વજનો સાથે હૈયું ખોલીને વાત નથી કરતા. આપણે વાત નથી કરતા ને મિત્રો, આપણી સૌથી મોટી તકલીફ છે આ જગતની અંદર. આપણે આપણી તકલીફોની ખુલીને વાત નથી કરી શકતા આપણા ઘરના લોકો સાથે. આપણને બીક લાગે છે કે લોકો જજમેન્ટ લેશે, લોકો મારી ઉપર, લોકો જજમેન્ટ લેશે, લોકો મારી ઉપર જાત જાતની કોમેન્ટ કરશે. તમે બધા સાથે ન ખોલો. હું એવું નથી કહેતો કે જીવન કિતાબ છે એ દુનિયામાં દરેકને મંચાવવા માટે પાના ખુલ્લા કરી, પણ તમારા જીવનની અંદર થોડાક તો એવા ઠેકાણા હોવા જોઈએ ને કે જ્યાં તમે હૈયું ઠાલવી શકો. હું ઘણી વાર ઓબ્ઝર્વ કરું છું, મારી સાથે ફોન ઉપર વાતો થતી હોય, ઘણા મિત્રોની કંઈક યુવાન વાચકો હોય, ફરિયાદો પણ કરતા હોય, ક્યારેક ટાઈમ માગીને ફોન કરતા હોય. મારું ઓબ્ઝર્વેશન છે, આ નાનકડું ઓબ્ઝર્વેશન છે, કે 7000 માઇલ દૂર બેઠેલી કોઈ વ્યક્તિ સાથે આપણે ચેટ કરતા હોઈએ, કે ઇન્સ્ટાગ્રામમાં આપણે કોઈ ફ્રેન્ડ હોય, કે લાઈક કરતા હોય, કે ફેસબુકની અંદર આપણે એક સરસ મજાની કોમેન્ટબાજી કરતા હોય, એવો વ્યવહાર, લાઈકનો વાટકી વ્યવહાર ચાલતો હોય, જે જૂના જમાનામાં પાડોશનો એકબીજા સાથે કરતા ને, ઢોકળાનું ખીરું લઈ જાય ને પછી વાટકામાં ઇડલીનું ખીરું આપી જાય, એવું બધું. તો એની સાથે એ વાત કરશે કે આજે મારી સ્કૂલમાં શું થયું, આજે મારી કોલેજમાં શું થયું, મને કોઈ હેરાન કરે છે, મારી સાથે મુશ્કેલી થાય છે, મને આ વસ્તુ નથી ગમતી, મને આ બેચેની ફીલ થાય છે. અને પોતાની 7 ફીટ દૂર બેઠેલી વ્યક્તિ, મમ્મી હશે, પપ્પા હશે, કોઈ મોટા ભાઈ બહેન હશે, એની સાથે હૈયું ખોલીને વાત નહીં કરી શકે કે મારી સાથે આ થાય છે, મને મજા નથી આવતી, મને ગમતું નથી. 10મા ધોરણના વિદ્યાર્થીઓ, 8મા ધોરણના વિદ્યાર્થીઓ રિઝલ્ટની પહેલા પ્રેશરની અંદર આપઘાત કરે, કેવો દુઃખ થાય આપણે. મને સિડની શેલ્ડનની એક આખો પ્રસંગ, જે મેં મારી મમ્મી પપ્પા બુકની અંદર પણ મૂક્યો છે, મારી કોલમમાં લખેલો. સિડની શેલ્ડન ઘણા લોકો માટે અજાણું કદાચ નામ હશે, પણ હું તમને થોડો પરિચય આપી દઉં. સિડની શેલ્ડન ઇઝ વન ઓફ ધ બેસ્ટ રાઇટર વર્લ્ડ ઇઝ એવર સીન. ફિક્શનની અંદર જે લોકોને અંગ્રેજી બહુ વાંચવાની, મને પણ મારા પપ્પાએ સિડની શેલ્ડનની બુક સૌથી પહેલા આપેલી, કે અંગ્રેજીમાં બહુ તકલીફ પડતી હોય ને તો આપણે સિડની શેલ્ડનની બુકથી શરૂઆત કરી. તો ઇઝી ઇંગ્લિશ હોય, રોમાંચક થ્રિલર જેવો પ્લોટ હોય, અને એક હસીનાથી જે સૈફ અલી ખાન અને ઉર્મિલા માતોંડકરનું પિક્ચર આવેલું, ઘણા લોકોને બહુ ગમેલું, એ મૂળ ઇફ ટુમોરો કમ્સ નામની એમની થ્રિલર હતી, એના ઉપરથી બનેલું. કેટલાક આપણે હિન્દી ફિલ્મોના પ્લોટ એમની વાર્તાઓ ઉપરથી આવેલા છે. પણ અંજામ શાહરૂખ ખાનનું જે ફિલ્મ હતું એ પણ એની એક વાર્તા ઉપરથી એ ફિલ્મની સ્ટોરી આવે. સિડની શેલ્ડન વન ઓફ ધ બેસ્ટ રાઇટર, અને 89 દેશો ફરેલા, 89 દેશો ફરેલા, ખાલી ફોટામાં નહીં, રૂબરૂ.
આપણા ગુજરાતના મોરબી આવેલા, મોરબી પેલેસની અંદર રોકાયેલા, એ લોકેશનનો એમણે એક વાતમાં ઉપયોગ પણ કરેલો અને ભારત વિશે પણ ઉલ્લેખ કરતા સરસ રીતે. દુનિયામાં સૌથી વધારે ભાષામાં ફિક્શન નવલકથાઓ જેમની અનુવાદિત થઈ એવા લેખકોમાં એમનું નામ આવે. એ ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખતા, એમાં પણ એવોર્ડ જીત્યા. નાટકોની સ્ક્રિપ્ટ લખતા, એમાં પણ એવોર્ડ જીત્યા. એ નવલકથાઓ માટે પણ એવોર્ડ જીત્યા. ખૂબ લોકપ્રિય થયા. એક હિરોઈન સાથે લગ્ન થયા. અનલાઈક હોલિવૂડ, એમના લગ્ન આજીવન, એટલે જ્યાં સુધી મૃત્યુ ના પામ્યા ત્યાં સુધી ટક્યા. એમની દીકરી પણ લેખિકા બની અને એટલી સંપત્તિ થઈ કે પ્રાઇવેટ આઈલેન્ડ, નાનકડો ટાપુ ખરીદી શકે, નાનકડો પ્લેન ખરીદી શકે, આટલી સફળતા એમને મેળવી. અને એ માણસે મૃત્યુના 2 વર્ષ પહેલા જે આત્મકથા બહાર પાડી, અધર સાઈડ ઓફ મી, એમાં પહેલું જ ચેપ્ટર એમના બાપ ઉપર લખાયું છે. અને એ બાપ ઉપર લખીને ચેપ્ટર એને એમ લખ્યું છે કે આ ચેપ્ટર જો ન હોત ને તો હું તમારી સામે ન હોત, હું જન્મ જ ન હોત, હું તમારી સામે આ લખી જ ન શકતો હોત, તમે મારું આ ચોપડી વાંચત જ નહીં, મારી એવી જિંદગી જ ન હોત કે તમે મારી આત્મકથામાં રસ પડે. અને આ કેવી ઇન્ટરેસ્ટિંગ વાત એમણે અધર સાઈડ ઓફ મીમાં લખી. એમણે એમ લખ્યું કે પહેલી વખત ટીનેજની અંદર હું કવિતાઓ લખતો, સેન્સિટિવ, મેં કહ્યું ને યંગ જનરેશનને ડિપ્રેશન એટલે વધારે આવે છે કે એ લોકો સેન્સિટિવ છે. આપણા રાજકીય મિત્રો કેમ ક્યારે આપઘાત નથી કરતા, ક્યારે આવો વિચાર આવે છે? હું તો ઘણી વાર મારા લેક્ચરમાં હસતા હસતા બોલતો હોઉં છું. મારા રાજકીય મિત્રો સામે બેઠા હોય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળા ખેલતી હોય છે, એ તો હું કારણ કહું છું. એમ એ હસી શકે છે પોતાની જાત ઉપર, બહુ મન ઉપર લેતા નથી, બહુ ટચી નથી હોતા, બહુ હર્ટ નથી થતા, એટલે એ લેરથી જીવી જાય છે. બરાબર, એમને કઈ બહુ બહુ એવું માથાકૂટમાં પડે નહીં, કાંઈ હારી ગયા તો હારી ગયા. કાલ સવારે પાછા નવેસરથી નવો જબ્બો સીવડાવીને પાછા ટીવીમાં આવીને એમ કહેશું કે હવે લોકોની સેવા કરવા માટે ફરીથી મોકો મળશે, ત્યારે ફરી નવું ઇલેક્શન કરશું, તબિયત પણ સારી રહે, લાંબુ લાંબુ જીવે. બરાબર, તો આ કંઈક કંઈક અધૂરું રહી જાય છે ને, એ એ એમને લાંબુ ચલાવે છે. હજી આગળ આપણે જીવવાનું છે, હજી આપણે આ પ્રાપ્ત કરવાનું છે, હજી આપણે આ મેળવવાનું છે, હજી આપણે આ ચૂંટણી લડીને જીતવાની છે. જેમને સંતૃપ્તિ થઈ જાય સંપૂર્ણ, મેં કીધું ને 2 વસ્તુ ભેગી ભેગી જોઈએ, પેશન જોઈએ, પેશન્સ જોઈએ. બરાબર, તો જીવે છે, ચૂંટણીઓ લડે છે, ટીકાઓ સહન કરે છે, પોસ્ટરો છપાય, આખી દેશ દુનિયા ઓળખતી હોય, છતાંય મોત કરતા હોય. પણ યુવાનો સેન્સિટિવ છે, હર્ટ ઝડપથી થઈ જાય, ફીલ બહુ કરે, ફીલ કરવું જ પછી એ કાર્યક્રમમાં સયાજીરાવ ગૃહમાં. પણ આ વાત કહીને હું એ વાત ઉપર આવવાનો છું. તો સિડની શેલ્ડન યંગ હતા અને એમણે નક્કી કર્યું કે જિંદગી સાવ બેકાર છે, આવી જિંદગી જીવાય, આ લાઈફમાં કંઈ છે નહીં, આમાં કંઈ ફ્યુચર નથી, મને કોઈ સમજતું નથી, મારી કોઈ વાત સાંભળતું નથી, મને કોઈ મારા કોઈ ફ્રેન્ડ નથી. બરાબર, મરી જવાનું નક્કી કર્યું. ગોળીઓ લઈ આવ્યા આપઘાત કરવા માટે. બાપ બહાર હતા, મા બહાર હતા, કાંક બંને કામ કરવા માટે જતા અને એકલા જ્યારે પડ્યા ટીનેજર, ત્યારે એણે ગોળીઓ ખાવા માટે હિંમત ભેગી કરી અને ગોળીઓ ભેગી કરી ખાવા માટે, પાણીનો ગ્લાસ લીધો. હવે કોઈ ઓઝાર સુથારી કામનું ભૂલી ગયા હશે, એના ભૂલી ગયા હશે એના પિતાશ્રી. અને અચાનક દરવાજો ખોલીને આવ્યા, દરવાજો ખોલીને આવ્યા અને પહેલા જુવાનને આઘાત લાગ્યો. કારણ કે એને એક તો બીતા બીતા જ આ તૈયારી કરેલી, જાત સાથે સંઘર્ષ કરવો પડે મરવા માટે, અને એમાં પેલી ઢોળાઈ ગઈ ટેબ્લેટની બાટલી, અચાનક દરવાજો ખુલ્યો એમાં, અને હડબડાહટ થઈ ગઈ, સ્તબ્ધતા છવાઈ ગઈ. બાપ અનુભવી આમ આંખ સરખી જોયું કે આ પેલી ઊંઘવાની ગોળીઓની શીશી છે અને આમ અચાનક પડેલી છે, પાણીનો ગ્લાસ છે, આ છોકરો તો મરવાની તૈયારી કરતો હતો મારી ઘરે. સિદ્ધેશ થયું કે હમણાં ફડાકો મારી દેશે મારા પિતાશ્રી. પણ આવું કાંઈ કરવાને બદલે એમના પિતાએ બહુ મેચ્યોર, અને આ હું ઘણીવાર કહેતો હોઉં છું કે મેચ્યોરિટી પણ હોવી જોઈએ થોડી, ભણી લો એમ મેચ્યોરિટી છે ને એનો સંબંધ એજ સાથે નથી, મેચ્યોરિટીનો સંબંધ થોટ સાથે છે, તમારી તમારે તમે કેવી રીતે હેન્ડલ કરો છો ટફ સિચ્યુએશન, ક્રિટિકલ સિચ્યુએશન, એના સાથે છે. તો મેચ્યોર એના બાપ નીકળ્યા, ભલે ભણેલા નહોતા, કંઈ બોલ્યા નહીં, થેલી ત્યાં જ મૂકી દીધી, ફરીથી કામે ન જવાનો નિર્ણય લીધો. અને દીકરાને એમ કીધું કે કપડાં પહેરી લે બેટા, આપણે ઘણા વખતથી બાપ દીકરો કે બહાર ફરવા નથી ગયા, હાલા જે દરિયા કિનારે ફરવા જઈએ. અને બધાને નવાઈ લાગી, એને તો એમ એક્સપેક્ટ હતું કે હમણાં બાપ રાડા રાડ કરી મૂકશે, ખીચાશે, બાપ કડક સ્વભાવના અને કદાચ માથાકૂટ કરશે, જોર જોરથી બુમાબૂમ કરશે. પણ એને એમ કીધું ચાલ બેટા ફરવા જઈએ, અને નીકળી ગયા બાપ દીકરો ફરવા બીચ ઉપર. થોડી થોડી જરાક વાતો કરે કે આપણે નાનો હતો ત્યારે ખબર છે, અહીંયા હું તને ખભે બેસાડીને લઈ આવતો, તારી માં, તારા આમ, તારો ભાઈ, તારી બેન, એવી બધી વાતો કરે. એના છોકરાને મનમાં એમ થાય કે આ જોઈ ગયા છે, શીશી જોઈ ગયા, થેલી મૂકી દીધી, ઓજાર લેવાની વાત કરતા હતા, પાછા કામે નથી જતા, અને આ બોલતા નથી, મૂળ વાત શું છે ખુલીને ઠાલવતા નથી. અને
પછી કેવું થાય કે પણ ઓલું આમ માથે લટકતી તલવાર જેવું લાગે ને, એટલે પેલા ને એમ થાય કે કઈ તમાચો મારી દે ને, એના કરતા બાપુજી તો સારું. આ ભેદી મૌન રાખે છે અને વાત મૂળ કરતા જ નથી. એટલે એને આમ જરાક દુસ્કું ભરતા ભરતા શરૂઆત કરી કે પપ્પા તમને આમ ખબર તો હશે પણ આમ, કે હા બેટા મને આઘાત લાગ્યો, એ આઘાત નહીં, મને ગમે કે મારો દીકરો સોલ્જર થાય અને દુશ્મનની ગોળી ગમે ત્યારે આવીને એનું મોત વહાલું કરી શકે એવું બને, અને એવો વીરતા હોય મારા દીકરામાં એ ગમે, પણ મારો દીકરો અકાળે પોતાનો જીવ લઈને એ તો બર્થડે કેક ખાધા વગર ફેંકી દીધી હોય એવું મને લાગે. એટલે મને તો એટલી જ તકલીફ થઈ કે તારી જિંદગી છે આ તો હું આવી ગયો, હું આવ્યો ન હોત તો ખબર ન પડત મને કે શું તે તારી જિંદગીની અંદર નિર્ણય લીધો. આ તો યોગાનું યોગ છે, ઈશ્વરની કૃપાથી મેં દરવાજો ખોલ્યો એ ઘટના વખતે બરાબર. પણ મને અફસોસ એ થયો કે તને કેમ બે બેટા જિંદગી જીવવા જેવી નથી લાગતી. અમે મહેનત કરીએ, અમે સંઘર્ષ કરીએ, મારી માથે જવાબદારી છે તમારા બાળકોની, તારી માની, હું તારી માં મહેનત કરે છે, હું મહેનત કરું છું, અમે કમાવા જઈએ છીએ, તમને પેદા કર્યા છે, તમને તમારી સાથે રહેવાની કોશિશ કરીએ છીએ, તો તમને કેમ ફેંકી દેવા જેવી લાગે છે તમારી લાઈફ? આ મારો અફસોસ વધારે છે. મરવાનું તો ઠીક છે, એક્સિડન્ટમાં માણસ જતો રહે, જુવાન સંતાનો એક્સિડન્ટમાં જતા રહે, તો બાપ તરીકે મારે એના ફ્યુનરલની અંદર જવું પડે આ લૂંટતા લૂંટતા, પણ તારી જાતે તારો જીવ દઈ દેવો પડે એવી ઘટનાઓ બને તો અમને કહી ન શકે. પછી છોકરાથી રહેવાનું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, બાપનો હાથ પકડી, પછી એમ કીધું કે આવું થાય છે પપ્પા મને. પછી છોકરાથી રહેવાનું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી કરતું, મારી હું કવિતા અને બધું લખું છું કોઈ વાંચતું નથી બરાબર, મારે સ્કૂલ કોલેજમાં મને કંઈ એટલા બધા પેલું ચાલતું નથી, મારી જિંદગી ડાર્ક છે, બ્લેકઆઉટ છે, બધું ખતમ થઈ ગયું છે મારી લાઈફની અંદર, મને બહુ ગડબડ લાગે છે, મને બહુ ડિપ્રેશન લાગે છે, મને મને ઘરમાં પણ એમ લાગે છે કે તમે લોકો એટલા પૈસા કમાવા મહેનત કરો, આપણી પાસે કોઈ દી આટલા પૈસા થવાના જ નથી. અને આ કારણથી આપણે આ જે વાત છે, ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે, હું અહીં કોમેન્ટમાં પણ જોતો રહું છું કે બધા યુવાનીની સાથેની કેટલીક વાતો કરવાની છે કે આ પલમાં જતી રહેવાની છે, ઇતિહાસ રચવા માટે આપણી પાસે અમુક ક્ષણ હશે, રાઈટ, એ જ વાત ઉપર આવું છું. એટલે પછી પિતાએ એમ કીધું કે જો બેટા હું કોઈ જ્યોતિષી નથી, હું કોઈ મોટો માણસ નથી, હું તો સુથારી કામ કરીને એક મજૂર માણસ છું, પણ મેં જિંદગી થોડીક નજીકથી જોઈ છે, તે ચોપડીઓના પાના વાંચ્યા છે, મેં જિંદગીના પાના વાંચ્યા છે, હું જિંદગીના પાના વાંચી અને હું એટલું તને કહી શકું દોસ્ત કે અત્યારથી એવું નક્કી ન કર કે લડાઈ હારી ગયા છે, હજી તો જોવાની બાકી છે, હજી તો લડાઈ ઘણી લડવાની છે, હજી કેટલા વર્ષો, અમારી પાસે વર્ષો ઓછા છે, તારી પાસે વર્ષો વધારે છે, અને અમે તારી આંખોથી જીવવાના છીએ, અમે તો નહીં હોય આ દુનિયાની અંદર, તું હોઈશ તો અમને યાદ કરીશ, તું જ નહીં હોય તો અમને યાદ પણ કોણ કરશે. તો વિચાર કરજો કે આ વાત જે છે એ બાપે દીકરાના ખભે હાથ મૂકીને કહી કે હું તને એટલું કહું બેટા કે તને વાંચવાનો શોખ છે ને, તું કે હું લખું છું ને કોઈ વાંચતું નથી, મારા કોઈ ફ્રેન્ડ નથી બનતા, પણ બુક્સ તો તારી ફ્રેન્ડ છે ને, પુસ્તકોને તો મિત્ર બનાવ્યા છે, આર્ટને તો ફ્રેન્ડ બનાવી છે ને, કોઈ દિવસ એવું બને કે કોઈ વાર્તા કોઈ ટીવી સિરિયલ તું શરૂ કર ને પહેલા ચેપ્ટરથી જ તને ખબર પડી જાય બધું અને તું બંધ કરી દે. એ બાળકે કીધું ના, છેલ્લે લગી રાહ જોવી પડે ને, શરૂઆતના સિરિયલ હોય તો થોડાક એ બધું અને તું બંધ કરી દે. બાળકે કીધું ના, છેલ્લે લગી રાહ જોવી પડે ને, શરૂઆતના સિરિયલ હોય તો થોડાક એપિસોડ જોયા પછી પ્લોટ બંધાય, પછી પાત્રોનો પરિચય થાય, પછી કંઈક ઘટના બને, પાંચ મિનિટમાં જ કઈ બધી ફિલ્મ પૂરી થોડી થઈ જાય, ત્રણ કલાકની, અઢી કલાકની, બે કલાકની ફિલ્મ હોય કે દસ મિનિટમાં પૂરી થોડી થઈ જાય. આવું પ્રેક્ટિકલી સમજાવ્યું હોય કે કોઈ પુસ્તકો એના વચ્ચેથી એક ચેપ્ટર વાંચો ને પહેલું ચેપ્ટર વાંચો ને એમ થોડી ચોપડી પૂરી થઈ જાય, પસાર તો થવું પડે ને વણાકોમાંથી, ઘટનાઓમાંથી, પછી છેલ્લું ચેપ્ટર વાંચવાની મજા આવે, એમને છેલ્લું ચેપ્ટર વાંચવાની મજા ના આવે. કે બેટા જિંદગી એક કહાની છે, મેં આજે શીર્ષક રાખ્યું છે ને જવાનીની કહાની, જિંદગી એક કહાની છે, આ કહાની એવી છે કે દરેકની જિંદગીના હીરો કે હિરોઈન આપણે પોતે છે, બીજા કોઈ માટે હોય કે ન હોય આપણા માટે આપણી જિંદગી એક ઇતિહાસ બનવાની છે, એક સ્ટોરી બનવાની છે, જેને આપણે નાયક કે નાયિકા છીએ. અને એ કહાનીના શરૂઆતના ચેપ્ટરમાં મજા ના આવતી હોય, એમાં હીરો હારતો હોય, એટલે આપણે પિક્ચરોની દુનિયામાં એવું જ જોતા, ઘણા પિક્ચરમાં ઇન્ટરવલ સુધી હીરો માર જ ખાતો હોય, પછી મજબૂત બનીને બહાર આવે, અમિતાભ બચ્ચનથી માંડીને ઋતિક રોશન સુધીના, અજય દેવગણથી માંડીને આમિર ખાન સુધીના, આવા કેટલાય પિક્ચરો આપણે જોઈ લીધા છે. તો એમણે એ જમાનામાં પેલા બાળકને, કિશોરને, તરુણને, એક પોતાના ટીનેજર સંતાનને એક બાપ શું કરી શકે, આ મા બાપોએ યાદ રાખવાનું છે કે દરેક વખતે ક્રિટિકલ કોમેન્ટ, તમે નકામા છો, તમારું કંઈ થવાનું જ નથી, આમ છો તેમ છો, પછી ધીરે ધીરે તમારી એકની એક કોમેન્ટ છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બની જશે, કોઈ સાંભળશે નહીં સરખું, કોઈ એની ઉપર સિરિયસલી વિચાર નહીં કરે, એમને એમ લાગશે કે તમે એક સ્ટીકર બનાવી દીધું છે ને તમે એ સ્ટીકરનું રિપીટેશન કરતા જાઓ છો મંત્રની જેમ. તો એવું કરવાને બદલે ક્યારેક આપણા યુવાન સંતાનો આપણને ખુલીને વાત કરીને એવું વાતાવરણ તમને મજા ના આવે તોય સાંભળો,
મસ્કરી હે જિંદગી એવી કઈક વાત સાંભળો અને પછી પછી તમારું કઈક વાત કરો કે અમારા જમાનામાં મોગલ આઝમની કોઈક મધુબાલાની દિલીપકુમારની વાત કરવી હોય તો કરો, રાજેશ ખન્નાની અને ધર્મેન્દ્રની વાત કરવી હોય તો કરો. ટૂંકમાં વાત આડી અવળી પણ કરતા રહ્યો. આ સેતુ તોડો નહીં કોમ્યુનિકેશન. અને પેલા સિડની શેલ્ડનના પિતાએ હિંમત આપી છોકરાને કે જો હું તો કઈ રોજ નહીં આવું, મારે કાલે કામે જ જવું પડશે, રોજ તારી બાજુમાં થોડો બેઠો, તું ગોળી ખાશો કે નહીં, આપઘાત કરે છે કે નહીં, ફાંસો લટકાવી દેશે કે નહીં, એ જોવા માટે તારે અંદરથી હિંમત પેદા કરવાની છે કે હું આવું નહીં કરું. વી આર નોટ ગોઈંગ ટુ ડુ ધીસ, વી વિલ ફાઈટ. અમે વિનર ન હોઈએ પણ અમે ફાઈટર તો થઈ શકીએ ને. આ ડેરિંગ છે. ગીરતે તો શાહ સવારી હે મેદાને જંગ મેં, વો તિફલ ક્યાં ગીરે જો ઘૂંટનો કે બલ ચલે. બહુ સરસ મજાની શાયરી છે. તિફલ એટલે ગુલામ. ઘોડેસવારી કરીને જે યોદ્ધાઓ નીકળ્યા હોય બાહુબલી જેવા, એ ક્યારેક પડે ખરા, ક્યારેક અથડાય, ક્યારેક વાર થાય, ક્યારેક એના બખ્તરની બહાર ભાનો નીકળી જાય, ક્યારેક ઘોડો લથડે, તો ગીરતે તો શાહ સવારી હે મેદાને જંગ મેં, રમવા જાય આઉટ થાય, જે પતંગ ચગે એ ફાટે. બાકી તો શોકેસમાં રાખો જ પતંગ 25 વર્ષ લગી ફાટે, પણ એ પતંગ શું કામની પતંગ જે ઉડે જ નહીં. તો જે બોલે મારે, હું બોલું તો મારાથી કોઈ સરસ લડી શકતું હશે બરાબર. કોઈ વિક્રમાદિત્ય છે એ પોતાની યુદ્ધ કળાથી વિખ્યાત થાય, કોઈ કાલિદાસ છે એ પોતાની કલમ કળાથી વિખ્યાત થાય. કહાનીઓ બધી એક સરખી નહીં હોય. આજે હું ડાર્ક નાઇટનું પોસ્ટર લઈને બેઠો છું, બેટમેન ડાર્ક નાઇટ મારી છાતી. આ એવો સુપર હીરો છે, આ મારો ગમતો સુપર હીરો છે. શું કામ ગમતો સુપર હીરો છે? બાકીના બધા સુપર હીરો પાસે છે ને સુપર પાવર હોય, અચાનક આવી ગયેલા. સુપરમેન ઉડી શકે આકાશની અંદર, સ્પાઈડરમેન છે આમ કરોડિયાની જેમ ચડી શકે બરાબર. દરેક પાસે કંઈક ને કંઈક સુપર પાવર હોય, કોઈ સ્પેશિયલ શક્તિઓ હોય બરાબર. થોર પાસે પોતાનો જાદુઈ હથોડો હોય બરાબર. દરેક પાસે હોય, બહુ ઓછા એવા હીરો છે સુપર હીરોની દુનિયામાં. હવે તો આજકાલ માર્વેલ ને ડીસી ને બધાના સુપર હીરો ખૂબ બધે બેસો ચાલ્યા છે બરાબર. કોઈ કેપ્ટન અમેરિકા છે, વૃદ્ધ જ ન થાય. પણ ડાર્ક નાઇટ બેટમેન છે ને, એની પાસે કોઈ સુપર પાવર નથી, પેઇન છે, દુઃખ. મમ્મી પપ્પા સાથે થિયેટરમાંથી બહાર આવતો તો નાનો બાળક, અને ચોર લૂંટારાઓ આવ્યા અને પેલું હાર ખેંચી લીધો એની માનો, અને મારામારી થઈ. મૂળ ફિક્શન વાર્તા છે પણ કોમિક્સની વાર્તા આવી છે બેકગ્રાઉન્ડ બેટમેન બરાબર. અને એમાં મા બાપની હત્યા થઈ ગઈ, પેલો બટલર આલ્બર્ટ ઘરનો નોકર જુવાન સંતાન કર્યો, જુવાન ઉછેરો મોટો કર્યો હવેલીની અંદર. પૈસા હતા પણ પહેલાની પાસે પૈસા હતી પણ એકલતા હતી. અને એમાંથી બે રસ્તા હતા કે એક એક ક્રિમિનલ થઈ જાય, એક ડિપ્રેશન થાય, ડ્રગ એડિક્ટ થાય, દારૂડિયા થઈ જાય, પોતે મન ફાવે એવા વ્યસનોમાં ડૂબી જાય, કારણ કે દુઃખ સતાવે, એકલતા સતાવે, મા બાપ મરી ગયા નાની ઉંમરે એ સતાવે. અને એ બધાને કારણે માણસ પાસે એક રસ્તો હોય છે પતન, કે આપણે ભૂલી જાઓ આ બધું. અને ભૂલવા માટે માણસ શું કરે? નશા કરે. અને નશા ઉતરી જાય પછી શું થાય? મારે હું બન્યો કે મને ટેવ જ નથી કોઈ નશાની બરાબર. બહાર ફોરનમાં ફરવા જાય, કોઈ કેમ કે આ ચાખવા જેવું છે, હું તો આમ રીતસર આપણે શરબત ચાખતા હોય એમ ચાખીને મૂકી દઉં બરાબર. પણ થાય કેવું કે ઘણી પાર્ટીઓમાં અમુક મિત્રો છે એમને બહુ ચડી જાય ને, પછી મારા જેવા જે સોબર હોય, જે પિતા ન હોય, એમણે એમના રૂમ ભેગા કરવા પડે, ટેકા લઈ દઈ દઈને. અને પછી હું એમને સવારે પૂછું કે તમને યાદ છે કોણ મૂકી ગયું તમારા રૂમ સુધી તમને? એટલે કે ના, એ તો ભૂલાઈ ગયું. મેં કીધું તો એવી મજા હું કામની જે ભૂલાઈ જાય? મજા તો એવી હોવી જોઈએ, હોવી જોઈએ કે યાદ રહી જાય. તમે હિમાલય ઉપર માની લો કે એવરેસ્ટનું આરોહણ કરો તો તમને યાદ રહે આખી જિંદગી, મનમાં મનમાં એવરેસ્ટ એમને 10 વાર બીજી વાર ચડી આવો. આપણે આ વખતે માની લો ગરબા થાય કે ના થાય લોકોને મૂંઝવણ છે, મેળો થાય કે ના થાય લોકોને મૂંઝવણ છે, તહેવારો ઉજવાય ન ઉજવાય, પણ તમે ગરબા એટલું બોલો ને, અહીંયા જ કેટલાક ને થનગના ટરવરાટ આવી જશે હૃદય રગમાં. કારણ કે આગલા લીધા હોય તો યાદ આવે ને, એની સ્મૃતિઓ તો હોય ને મજાવાની, કે કેવી મજા આવી હતી લાસ્ટ ટાઈમ, આવો ડ્રેસ કરાવ્યો હતો, આ સ્ટેપ શીખાતા, આને ઇમ્પ્રેસ કરી દીધા હતા, આ ગીત વાગ્યું હતું. તો જવાનીની કહાનીમાં ડેરિંગ મેળવવા માટે મારા મિત્રો, આ યાદ રાખો કે પેલા સિડની શેલ્ડનના બાપે જે એને સંભાસુ સાહેરા લોકડાઉન હતું, કોઈ બહાર નીકળી શકે એમ તો મોટાભાગના લોકો હતા નહીં, કોઈ મદદ કરી, કોઈ સોનુ સૂદ જેવો એણે એની કહાની લખી. વિચાર કરો, સોનુ સૂદ પાસે ફિલ્મોમાં લખવાની કહાની નહોતી, પણ એને પોતાના કર્મથી કહાની લખી. આજે કેટલી દુઆઓ મળે છે, લોકો એને સુપરમેન માને છે, લોકો એને એક એક તમે ટ્વિટર ઉપર સોનુ સૂદની ટાઈમલાઈન ઉપર જાઓ, કેટલા અજાણા લોકો એને માના આશીર્વાદ મળે, દીકરાના આશીર્વાદ મળે, કોઈ હિન્દુ મુસ્લિમ કોઈ ભેદભાવ વિના જાણે આમ આમ આખા ભારતમાંથી એ માણસને આશીર્વાદ મળે છે, કારણ કે એને કર્મ કરીને કહાની લખી. આ 3 મહિનામાં લોકો માટે જે ચેલેન્જ હતી, લોકો માટે જે પ્રોબ્લેમ હતો, એને ઓપોર્ચ્યુનિટી બનાવી પોતાની કહાની લખવા માટે. આ આપણે કેમ ન કરી શકીએ? આપણી કહાની આપણે લખવા માટે મૂંઝાઈ શું કામ જઈએ છીએ? કોઈ પણ ક્ષણ આવી શકે. સોનુ સૂદની લાઈફમાં કેટલા વર્ષે એક ક્ષણ આવી?
હીરો બધા ઘરમાં પુરાઈને રહ્યા અને જે વિલનના રોલ કરતો હતો એ માણસ છે એ દિલનો હીરો થઈને બહાર નીકળ્યો. તો કઈ ક્ષણે તમારી કહાની લખવાની તક આવશે ને જીવનમાં મિત્રો તમને ખ્યાલ નથી હોતો. 61 વર્ષ લોકોની રિટાયરમેન્ટની ઉંમર, એમની કરિયર શરૂ થવાની ઉંમર, એમની કહાની ક્યારે લખવાની ઉંમર શરૂઆત કરી. હું વડોદરામાં પેલા કાર્યક્રમની અંદર હતો અને યુવાન મિત્રે મને પૂછ્યું કે મારું બ્રેકઅપ થઈ ગયું છે અને મને મરવાના વિચાર આવે છે, હું શું કરું? એટલે મેં એને એમ કહ્યું કે હું તો અહીં રહેતો નથી પણ તમારા ગામના ઊંચામાં ઊંચું જે બિલ્ડિંગ હોય, કોઈ ટાવર હોય, આ હોય, કોઈ રહેણાંક બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, ઊંચામાં ઊંચું જે બિલ્ડિંગ હોય એની ટોચ ઉપર જતા, એની અગાસીની પાળ ઉપર જતા. એટલે ભાઈ કે ઓહો, એને તો નથી કહેવા મરવાનો ઉકેલ આપે છે આ ભાઈ તો જાહેરમાં, કેમ ઠેકડો મારવો ને મરવું? નહીં કે પછી ઠેકડો મારું? મેં કીધું ના ના, એવું મેં ક્યાં કહ્યું. મેં કહ્યું કે તમારા ગામના ઊંચામાં ઊંચા બિલ્ડિંગની, જે કોમર્શિયલ બિલ્ડિંગ હોય, કોઈ રહેણાંક બિલ્ડિંગ હોય, એની અગાસીએ જતા રહ્યો અને અગાસીએ જઈને જેટલી ઊંચાઈ હોય ને એમ તમારું વિઝન વાઇડ થાય, મોટી થાય ફ્રેમ, હોય તો તમને જોવા મળે જેટલી ઊંચાઈ ઉપર જઈને તમે જુઓ. તો આ જે જોવા મળે એમાંથી તમે વિચાર કરો કે આટલા લોકો, તો અત્યારે હું 5 મિનિટ ઉભો રહ્યો પવનના ઝપાટા ખાતો ખાતો ત્યારે પસાર થાય છે, આમાંથી કોઈક મારા માટે પણ બનેલું હશે, ખાલી મારે એને મળવાનું બાકી છે, ખાલી મારે એની સાથે વાત કરવાની, ઇન્ટ્રોડક્શન કરવાનું બાકી છે, એને ઇમ્પ્રેસ કરવાના બાકી છે. અને કોઈને ઇમ્પ્રેસ કરવા માટે જ આપણે જો ઘરની બહાર નીકળીએ ને, ગમે એવા સરસ કપડાં પહેરીએ, ગમે એવા સરસ ગોગલ્સ, ગમે એવો ઠાક ઠઠારો કરીએ, ગમે એવી ફેશન કરીએ, આપણે સાંજ પડે ડિપ્રેસ થઈ જઈએ, કારણ કે એમ કોઈ ઇમ્પ્રેસ જ થાય. એ તો આપણા કવર છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન રહેતી નથી. મેકઅપ ઉતરી જતા હોય છે થોડાક નજીક આવો પછી, સીન સપાટા કર્યા હોય એ દેખાઈ જતા હોય છે, કાઉન્ટર પ્રોડક્ટિવ થતા હોય છે, કાં તો કોઈકના બાઇક ઉપર ભાઈ ફરતા હતા, આ તો કોઈકનો મેકઅપ કરાવેલો હતો, આ તો બ્યુટી પાર્લરમાંથી આવ્યા હતા એટલે આવા લાગતા હતા. નજીક આવો પછી તો મેં કીધું સાચું દ્રશ્ય દેખાય. એટલે રિયાલિસ્ટિક રહ્યો, અને રિયાલિસ્ટિક મેં એમને કહ્યું કે કોઈક આપણા માટે બન્યું હશે. અને આ તો 5-10 મિનિટ તમે દ્રશ્ય જોયું, આટલા લોકો જોયા, ખરેખર તો શહેરમાં કેટલા લોકો, રાજ્યમાં કેટલા લોકો, દેશમાં કેટલા લોકો, દુનિયામાં કેટલા લોકો, આમાંથી કોઈક તમને ચાહશે, કોઈક તમને પ્રેમ કરશે. પ્રેમ કરશે એટલે કંઈક પરણિત જાય એવું જરૂરી નથી, કોઈક તમને એપ્રિશિએટ કરશે. કોઈક મને એક લેખક તરીકે ઘણી વખત આવી કોમેન્ટ ટાઈમ બધે હું વાંચતો હોઉં એમાં બધા પ્રેમથી મારા નામથી કોઈ સર કે કોઈ જયભાઈ કે કોઈ વાલ પ્રગટ કરે, કોઈ સ્માઇલી આપે, કોઈ બહુ સરસ, કોઈ એક્સલન્ટ એમ કે, તો એ પણ એક પ્રકારની કેલેરી છે. હો એ પણ આમ પેલું બ્લડ સપ્લાય જેમ મળે ને તમને, બાટલા ચડાવે ને એમ બાટલા ચડે. આપણે લોકો ચાહે, તમે તમારું કામ સરસ રીતે કરો તો પણ લોકો ચાહે. આ બેટમેન, આ ડાર્ક નાઇટ, એની પાસે એક રસ્તો હતો નશાની અંદર ડૂબી જવાનો, પૈસા હતા, અયાશી કરવાનો, ડ્રગ એડિક્ટ થઈ જવાનો, અને બીજો રસ્તો હતો બીજાના દુઃખ દૂર કરીને પોતાનું દુઃખ ઓછું કરવાનું. વિચાર કરજો કે આ આ બસ આ આ વાત જે છે એ એ સમજવા જેવી વાત છે. તમે હીરો થઈ શકો એકલા એકલા પણ, તમારી વિશે ગેરસમજ થાય, તમારી વિશે લોકો શરૂઆતમાં શંકા કરે, તમારે વધારે મોટી ચેલેન્જ લેવી પડે, પણ જે વધારે મોટી ચેલેન્જ ઉઠાવે એ જ મજબૂત થાય. હાર્ટબ્રેક થાય હું સમજુ છું, યુવાન ઉંમર હોય, કેટલાક લોકો તો આપણે ત્યાં રક્તદાન કરે કે ન કરે, ચક્ષુદાન કરે કે ન કરે, ઇનર વ્હીલ ક્લબ વાળા મિત્રો બહુ બધાને અપીલ કરતા હશે કે અંગદાન કરો, ચક્ષુદાન કરો, રક્તદાન કરો, પણ આપણે ત્યાં બધા ઘણા યુવક યુવતીઓ હૃદયદાન બહુ કરે, ઘણા તો મોટા થઈ ગયા પછી, બુઢા થઈ ગયા પછી એ કરતા હોય, કરે એની સામે વાંધો નથી, પણ 5-7 જગ્યાએ સવારથી સાંજ સુધી કર્યા, કારણ કે કોક તો બધા પાછા જ આપવાના હોય એવી ખાતરી હોય, પાછા જ આપવાના હોય એવી ખાતરી હોય, રમૂજની વાત છે મિત્રો. પણ જે જીમનો નિયમ છે કે મસલ જે બ્રેક થાય ને એ મજબૂત થાય, તો હાર્ટ બ્રેક થાય ને તો એ પણ મજબૂત થશે, વિચારવા જેવી વાત છે. તો મિત્રો આપણે જે વાત છે આ વાત ઉપર સંકલ્પ કરો આજથી કે મારું દુઃખ હશે હું કહીશ. આપણે ગાંધીજીને રિઝર્વ બેંકની નોટ ઉપર છપાયા ડોસા એમ સમજીને જોઈએ છીએ, અથવા તો વોટ્સઅપમાં ફોરવર્ડેડ મેસેજ આવે કે આઝાદી એમને નથી આપી, નામ નથી આપી, એની ક્રિટિકલ મેસેજ તરીકે જોઈએ છીએ. પણ એક માણસ એની જિંદગીમાં મોટી ઉંમરે માત્ર સંકલ્પ કરીને કે હું આ કરીશ અને કેટલું છોડી શકે ને કેવી રીતે જીવી શકે એ આઇકોન તરીકે નથી જોતા ને, એટલે અમુક વસ્તુઓ સમજાતી નથી. એમની આત્મકથા ક્યારેક વાંચો ને તો એમણે બધી ભૂલો કરી છે જુવાનીમાં, કોઈ ટીનેજર કરે, ઘરમાંથી ચોરી કરી, વ્યસનોના રવાડે ચડી ગયા, બીડી પીવાના, બરાબર, બધા 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 પ્રકારની ભૂલો કરી, પેલી ચીપ કહેવાય એવી એવા નાટકો જોવા જતા, વલ્ગર ગીતો વાળા. પણ પછી એક વખત અહેસાસ થયો કે અમારાથી ભૂલ થઈ છે, ઉંમર સાવ નાની હજી, આમ કિશોરાવસ્થા, આપણે જે તરુણાઈની વાત કરીએ છીએ, જવાનીની વાત કરીએ છીએ એવી ઉંમર. અને બહુ પછી મૂંઝાયા, બહુ મૂંઝાયા, બાપ સ્ટેટના દિવાન,
અને એમણે કાગળ લખી અને બાપના ઓશિકા નીચે મૂક્યો અને ગાંધીજી જે વર્ણન કર્યું છે કે ભાઈ પોતાની ભૂલોની કબૂલાત કરી, મારાથી આ ભૂલ થઈ ગઈ, બીજા કોઈક તમને કહે ને તમને માઠું લાગે છોકરો આવો છે આવા ધંધા કરે છે એને બદલે હું જ તમારી સામે હિંમત કરીને કહી દઉં છું, મારી આંખમાં આંખ નાખીને બોલવાની હિંમત નથી થતી, લખીને દઈ દઉં છું. આપણે ઘણી વખત જ્યાં બહુ ફીલ કરતા હોય ને એવા રિલેશનમાં બોલી નથી શકતા, થેન્ક યુ સોરી નથી બોલી શકતા, વાહ વાહ સરસ એટલું બોલી નથી શકતા, ગમ્યું ન ગમ્યું એટલું બોલી નથી શકતા. તો વિચારવાની વાત એ છે મિત્રો કે આપણે ડર નથી રાખવાનો, આપણને ડર લાગે છે, મને ખબર છે, જ્યાં જ્યાં કરીબી હોય ને જ્યાં ક્લોઝનેસ હોય ને ત્યાં જે ગુમાવી દેવાનો ડર લાગે. એટલે તમે જોજો, તમે ઘણી વખત એવું જોયું હશે પિક્ચરમાં એવા સીન બહુ આવતા હશે, કોલેજ લાઈફમાં પણ જોયું હશે કે જે બહુ ફિલિંગ હોય ને જેને કોઈ છોકરી હોય એને છોકરા માટે હોય, કોઈ છોકરાને છોકરી માટે હોય, એ વ્યક્ત જ ન કરી શકે, છ છ આઠ આઠ મહિના લાગે, એ બીજાને કયા કરે, પણ જેને કહેવાનું છે ને એને જ ન કયા કરે. એટલે તમારે રિસેપ્શન લખી ગયા, ફક્ત એક ટકો જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. મેં તો આવો સર્વે કરેલો છે લેખક તરીકે, અને એ મને જવાબે પ્રામાણિકતાથી લોકો આપે, છાપામાં કોલમ આવતી હોય, હું લેખક તરીકે વક્તા તરીકે બધાને ઓળખતો થઈ ગયો હું, એમ કે લવ મેરેજ જે થાય એમાં ઘણા લોકો જેમ કે આને આ કેમ મળી ગયું, આનો મેળ કેમ પડી ગયો, આની પાછળ તો આટલા દીવાના હતા, એમાં આવા આવા જ કેમ ભટકાઈ ગયા, આને કેમ પ્રેમ થઈ ગયો હશે, આવું પૂછપૂછ કરે એ કોને કહે, બાજુવાળાને. જે મૂળ પાત્રો હોય એની સાથે જઈને બોલવાની વાત કરવાની હિંમત જ ખુલી ન હોય, આ પ્રસંગો મળી જાય, પગ ઢીલા ઢીલા થઈ જાય, જીભના લોચા વળવા માંડે. એટલે પૂછો ને ખરેખર કે કેમ મેળ પડ્યો, તો 20 માંથી 18 કિસ્સામાં એક જ જવાબ હોય છે કે બાકીના બધા અંદર વાતો કરતા હતા, વિચાર કરતા હતા, મૂંઝવણ અનુભવતા હતા ને, ત્યારે કોકે ડેરિંગ કરીને પૂછી લીધું, માથાકૂટ ન કરી, સીન સપાટા ન કર્યા, કોઈને પરાણે પરાણે બાવડું પકડીને હેરાન હેરેસમેન્ટ ન કર્યું, હું એની વાત નથી કરતો, પ્રેમથી હિંમતથી આંખમાં આંખ નાખીને, વધારે દયા વધારે હોશિયાર માણસો હોય એને તો ઘરમાં જ જઈને, એટલે સામા પાત્ર જે ભાવિ સસરાક સાસુ હોય ને એને જ જઈને પૂછી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ટફનેસ માટે આપણી પોલી પોપતી પેઢી નથી તૈયાર કરવાની, મજબૂત નક્કર તાકાતવાળી પેઢી તૈયાર કરવાની છે, જે પોતાની કહાની પોતાની જાતે લખશે. અને તમારી કહાની તમે કેવી રીતે લખશો મિત્ર, આસ્ક યોર સેલ્ફ, તમારી જાતને પૂછો કે મારી અંદર શું પડેલું છે, મને શું કરવામાં મજા આવે છે, જે કરવામાં મજા આવતી હોય ને એમાં ઊંડા ઉતરી જાવ ને. તમે ખાલી શિલ્પ બહુ જાણીતું છે, સોમપુરા કુટુંબ તો કેટલા બધા મંદિરો એક જ કુટુંબના નામે છે, એમણે જીવનમાં એક જ વાતને સમર્પણ કરી દીધું, એને કોઈ આર્કિટેક્ચર નહીં. એ સોમપુરા શિલ્પીનો ઇન્ટરવ્યુ વચ્ચે અંગ્રેજી મેગેઝિન ધ વીકમાં છપાયેલો, 76 વર્ષની ઉંમરે જેમણે આખું આ પ્લાનિંગ કર્યું છે મંદિરનું, આવા ઘણા ગાંધીનગર અક્ષરધામ ને એવા ઘણા મંદિરોના પ્લાનિંગ એમણે કર્યા છે. તો એમણે એમ કીધું કે મારી કોઈ ફોર્મલ ડિગ્રી જ નથી આર્કિટેક્ચર, હું આર્કિટેક્ચર કોલેજમાં અમારા કુટુંબમાં તો પરંપરાગત ચાલે છે, જેને ગમે એ લોકો સ્વીકારે, બીજા છોકરાઓ પરદેશ પણ ગયા છે, બીજું કામ પણ કરે છે, પણ મને ગમ્યું, મારા પિતાશ્રી પાસેથી હું શીખ્યો આ શિલ્પકળાનું કામ. આ તો વર્ષોથી જે જમાનામાં કોલેજોનો કે જમાનામાં ભારતમાં મંદિરો બનતા હતા, આર્કિટેક્ચરના કોર્સ નહોતા થતા ત્યારે મકાનો બનતા હતા. તો તમારી અંદરનો રસ કયો છે એ શોધી કાઢો, લોકો ડિગ્રીઓ ભૂલી જશે. ગુજરાતની અંદર ઘણા બધા પ્રસિદ્ધ અખબારો જે બહાર પડે છે એમના મોટાભાગના સફળ થઈ ગયેલા તંત્રીઓ છે એ કંઈ જર્નાલિઝમ કોલેજમાં નથી ગયા, પણ એમને જર્નાલિઝમ કોલેજ સ્થાપી હોય ને એના માટે પૈસા આપ્યા હોય એવું બને છે. ચંદ્રકાંત બક્ષી કે કાંતિ ભટ્ટ કે ગુણવંત શાહ, આ બધા મૂર્ધન્ય કહેવાતા લોકપ્રિય લેખક, પણ એ કોઈ કંઈ કોર્સ કરીને નથી લેખક થયા, એ કોઈ બીએ વિથ ગુજરાતી નથી થયા, છતાં નરસિંહ મહેતા કે ગાલિબ કે શેક્સપિયર, ત્રણમાંથી કોઈ પાસે કોઈ માસ્ટર્સ ડિગ્રી નહોતી યુનિવર્સિટી, છતાં તમારે જો અંગ્રેજીમાં માસ્ટર્સ કરવું હોય, હિન્દીમાં માસ્ટર્સ કરવું હોય કે ગુજરાતીમાં માસ્ટર્સ કરવું હોય, તો આ ત્રણમાંથી કોઈ એકની કૃતિ આવે આવે ને આવે જ ભણવામાં, કારણ કે એમણે એમના રસને ફોલો કર્યો. પણ કેવી રીતે આવડત કેળવી, રસને ફોલો કરવાના બે તરીકા છે. એક, મને સિનેમા જોવાનો રસ હોય, હું ફિલ્મો બેઠો બેઠો જોયા કરું, આમાં શું થાય, નેટફ્લિક્સ વાળા, એમેઝોન વાળા, ડિઝની વાળા બધા મારી પાસે ધીરે ધીરે પૈસા લઈ જાય, લેવા જમણે ફિલ્મ જોવા જાઉં તો પીવીઆર વાળા, આઇનોક્સ વાળા એ બધા લઈ જાય ટિકિટના પૈસા. આ એક વે છે, તો મારે પૈસા બીજેથી લઈ આવવા પડે, રસ ત્યાંથી પોષાય. બીજું એ છે કે જેમાં મને રસ પડતો હોય એ અથવા તો એની નજીકની આવડત, અને એમાં સેલ્ફ એનાલિસિસ પણ કરવું પડે. બધા હીરો થવા માટે જ આવતા હોય, પણ ઘણા લોકો પછી આમ બધા પ્રોડ્યુસરના છોકરા હોય, એના બાપુજીના પૈસે પડદા ઉપર દેખાતા હોય, પછી આપણે જોઈએ આમ જોઈએ કે ઓહો આમાં કંઈ દમ નથી, પૈસા હતા, બોડી બિલ્ડિંગ હતું, છતાંય ચાલ્યું લોન્ચ કરીને. કારણ કે તમારો રસ હોય, તમારું બેકિંગ હોય, આમ છતાં પણ આવડત ન હોય, સ્કિલ ન હોય, ટેલેન્ટ ન હોય, પછી માણસે સમજી જવું જોઈએ.
ટ્વિંકલ ખન્ના અક્ષય કુમારની વાઇફ, રાજેશ ખન્ના ડિમ્પલની દીકરી, પણ એની પોતાની સ્વતંત્ર ઓળખાણ એને જુદી બનાવી, ન એક્ટિંગની બનાવી, ન પતિના જોડે, ન પિતાના જોડે, પણ એને લેખિકાની ઓળખાણ બનાવી. મિસિસ ફનીબોન્સ નામથી સરસ મજાના લેખો લખે છે. તો આજે વાત છે કે મિસિસ ફનીબોન તરીકે એને એક લેખ લખ્યો ને, એને ટીનેજર સંતાન સાથેના મમ્મી પપ્પા હોય ધ્યાનથી સાંભળી આ વાત, જવાની કી કહાની માટે ઉપયોગી વાત છે. એને એક સરસ પીસ લખ્યો છે, એનું ગુજરાતી કરીને અંગ્રેજી પીસ તો મેં મારા મમ્મી પપ્પા પુસ્તકમાં પણ મૂક્યું છે. એને ટ્વિંકલે એના પીસની અંદર, એ લેખની અંદર એવું લખ્યું છે કે મારો છોકરો જુવાન થઈ ગયો છે અને મોટા ભાગે મારી ડ્યુટી હોય કે હું એને તેડવા મૂકવા માટે જાઉં. હવે કોલેજે જવા જેવો થઈ ગયો છે, હવે ગમતું નથી, મમ્મી તેડવા આવે ને એને શરમ આવે છે, મમ્મી તેડવા આવે છે, બધા ફ્રેન્ડ્સ જરાક આપણને મજાક ઉડાડે, મમ્મી તારે તો મમ્મી તમને તેડવા આવે કાર લઈ, એટલે ગમતું નથી, છતાંય હું જાઉં છું એ માટે એને તેડવા મૂકવા માટે કે એ બને એને ગમે કે ન ગમે પણ થોડીક વાતો કરે, હું એને રસોડામાં ક્યારેક પરાણે ખેંચી જાઉં, મારી સાથે વાત કરે, ભલે સવાલ પૂછે, ભલે અળગામણા સવાલ પૂછે, ભલે કંઈક કોમેન્ટ કરે, ભલે આપણને ન ગમતી બે વાત કરે, બહુ આપણે બહુ જજમેન્ટલ નહીં થવાનું, સાંભળવાના સામા માણસ, સાંભળતા રહેવું એ પણ એક કળા છે. લિસનિંગ ઇઝ ઓલ્સો લવિંગ. તમે જેને પ્રેમ કરો ને એને જ લાંબુ સાંભળી શકો, પ્રેમ ન કરતા હોય સાંભળી ન શકો. છ વાગ્યાથી મારી સાથે અત્યારે 7:05 બાકી છે, 7:05 મારે સમાપન કરવાનું છે, પણ એ પ્રેમ કરે છે તો આટલું સાંભળી શકાય, બાકી કોણ સાંભળે? આમાં ક્યાં હું કઈ મફત ચોકલેટ વિતરણ અત્યારે સ્ક્રીનમાંથી આમ બહાર હાથ નાખીને કરવાનો છું, બરાબર? અને ક્યાં સાંભળવા માટે કઈ કોઈ કઈ રૂપિયા આપી દેવાના છે? પણ એક કનેક્શન થાય, કંઈક ફિલિંગ થાય, કંઈક મજા આવે, કંઈક થાય, કે આમાં આ આ કંઈક રસની વાત છે, આમાં કંઈક ઉપયોગી વાત છે, પણ સાંભળે. એટલે લિસનિંગ પણ લવિંગનો પ્રકાર છે. તો ટ્વિંકલ એમ કીધું કે ભાઈ હું મારા સંતાન સાથે હું એવી રીતે વાત કરું કે ભાઈ એને પૂછું, વાત કરું, પછી એકવાર આમ મોઢું પડેલું દેખાય, ખબર, માને ખબર તો પડી જાય કે આ છોકરા લાઈફમાં કંઈક ચાલે છે, કલ પડે, એટલે વાત થઈ, એ ભૂલીને વાત તો ન કરે, પણ અમુક વસ્તુ કે આમ છે, આમ છે, આમ છે, બરાબર. પછી એક વખત મેં એને એમ કીધું કે જો બેટા, જિંદગીની અંદર એક માં તરીકે જિંદગીનો થોડોક અનુભવ મેં કર્યો, બીજા અનુભવી લોકો સાથે રહી, મોટી થઈ, ભૂલો મેં કરી છે. આપણે એવું માની લઈએ છીએ કે મમ્મી પપ્પા બધા ભૂલો કરે જ નહીં, સીધા સુપર હીરો તરીકે જ પેદા થયા હોય. મમ્મી હોય ભૂલો કરે, પપ્પા હોય ભૂલો કરે, બોલતા ન હોય, કબૂલ ન કરતા હોય, કહેતા ન હોય, એમની માર્કશીટ આપણને બતાવે નહીં. બાકી આપણને માર્ક કેમ લઈ આવવો, કહેવા વાળાના પોતાના માર્ક જુઓ તો ખબર પડે કે શું કામ આટલું બધું કીધા કરે છે. પોતાની નિષ્ફળતા છે એના દર્દમંદ દર્દમાં આપણને રેસના ઘોડા બનાવી દે છે. તો મિત્રો, આવી અપેક્ષાઓ વધારે નહીં મૂકવાની, બધા ઉપર લોડ વધારે નહીં મૂકવાનો. પણ ટ્વિંકલ એમ કીધું કે દીકરાને કીધું, જો મા બાપે છે ને કાયમ વારસા જ નથી આપ્યા રાખવાના, છોકરાઓ પ્રોપર્ટી આપ્યા રાખો, કારની ચાવી આપો, સ્કૂટરની ચાવી આપો, બર્થડે ઉપર નવા નવા કપડાં આપો, ફરવા માટે લઈ જાઓ ને પાર્ટી એરેન્જ કરો, આજ આ કંઈ આના માટે જ મા બાપ પેદા નથી થયા, એના માટે તો એજન્સી હોય છે, ફોન કરો, કામ કરી દે, પૈસા આપો. મા બાપે ક્યારેક ડાપણ પણ રેડવાનું છે, ક્યારેક ઘરની કવચ બનીને શિખામણ આપવાનું છે, પ્રોટેક્શન આપવાનું છે, રૂફ આપવાની છે. અને એ કહેતી, એટલે બેટા તારું મોઢું જોઈને મને સમજાઈ ગયું, તારે આખી વાર્તાનો કઈ કઈ નહીં, મને ખ્યાલ આવી ગયો ભાઈ રિજેક્ટ થયા છે આજે. એટલે પછી મમ્મીને બહુ તો ન કે છોકરો, એટલે કઈ બોલ્યો નહીં, કે તારા બાપે રિજેક્ટ થાય, તારી માએ રિજેક્ટ થાય, અને એમ રિજેક્ટ થતા થતા જ અમે એકબીજાને સિલેક્ટ કર્યા અને કપલ થઈ ગયા. તો એવું કંઈ બહુ મોટી વાત નથી, તો સફળતા મળે, એમ નિષ્ફળતાય મળે, સિલેક્શન થાય, એમ રિજેક્શન થાય, કોક તમને ચાહનારા મળે, કોક તમને ન ચાહનારા મળે. પણ એ કે યાદ એ રાખવું કે પતંગ ચગાવવા માટે આપણે જાય, કાઇટ ફ્લાઇંગ કરવા માટે, તો એ કે નાનો હતો અને દરિયા કિનારે આપણા ઘરની પાસે હતો કે પતંગ ચગાવવા માટે જતો, અને હું તારી ભેગી ભેગી આવતી દૂર બેસી, મારે તો હું તો બીજી વાતો કરતી અને તું પતંગ ચગાવતો, ત્યારે તું એમ કહેતો કે આજે મમ્મી પવન નથી, પતંગ નહીં ચગે, તું જ સામેથી આવીને એમ કહેતો કે આજે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, આજે મમ્મી પવન નથી, પતંગ નહીં ચગે. એટલે કે બેટા, આપ યાદ રાખવાનું કે દરેક વખતે આપણો પતંગ હોય એટલે ચગે જેવું કંઈ ફરજિયાત નથી, નય ચગે, પવન ન હોય ન ચગે, પતંગ ભલે ગમે એનો હોય, અક્ષય કુમારના છોકરાનો હોય, રાજેશ ખન્નાના નાતીનો હોય, ન ચગે, પણ પવન હોય તો તું મને કહેવાય નથી આવવાનો કે આપણો પતંગ છે એ ચગતો નથી, આજે પવન છે કે નહીં, તો તું ચગાવવામાં જ મશગુલ હોઈશ. તો જિંદગીમાં યાદ રાખવાનું કે કોકવાર પવન આપણી સાથે ન પણ હોય, જેટલું મહત્વનું છાક્યા વિના, હાર્યા વિના આગળ વધતા રહેવાની આગેકૂચ કરવાનું છે, એટલું જ મહત્વનું જિંદગીની અંદર ક્યારેક ન થાય ને આપણું ધાર્યું, અને ખ્યાલ આવી જાય અંદરથી, અંદરથી આમ જેમ બીમારીના સંકેત અંદરથી આવી જાય છે, આપણે ગણકારતા નથી ને, એમ અંદરથી ટકોરા વાગવા જ બને છે કે આમાં ચાલવાનું નથી, આપણે ખોટી જગ્યાએ ખોટી માથાકૂટ કરીએ છીએ, એ અંદરથી આપણે અવાજ દબાવી દઈએ છીએ,
કે ના 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 ઘણી વખત હાર્ટ આપણને મેસેજ આપે, બોડી આપણને મેસેજ આપે, આપણે દબાવી દઈએ, ઝોકા આવે, બગાસું આવે, આપણે પાણી છાંટીએ, કારણ કે આપણે કંઈક જવું છે, મુસાફરી કરવી છે, આપણે ફિલ્મ પૂરી કરવી છે. પણ આપણી અંદરનો અવાજ સાંભળીને એમ લાગે ને કે હવે જેટલું મહત્વનું કુચ કદમ આગે કદમ પૂરી હિંમતથી ધસી જવાનું છે ને, એટલું જ મહત્વનું જિંદગીમાં ક્યારેક યુટર્ન મારીને પાછા ફરવાનું હોય છે, ક્યારેક હળવેકથી નક્કી કરવાનું હવે આ રસ્તે નહીં જઈ શકાય, ચાસું તો આપણે ટાયર બ્લાસ્ટ થઈ જશે, કાર જેવું રહેશે ચાલીને પછી પાછા આવવું પડશે. ત્યાંથી ટર્ન ક્યારે મારો ને એ શીખવું, એનું નામે એજ્યુકેશન છે. મા બાપે એ શીખવાનું, કારણ કે એની પાસે થોડોક અનુભવ વધારે હોય, સિચ્યુએશનમાંથી પસાર થઈ ચૂક્યા હોય, એને ક્યારેક ટાયર બ્લાસ્ટ કરી દીધા હોય, પગે પગે ચાલતા પાછા આવ્યા હોય, છોકરાઓને ન થાય એનું ધ્યાન રાખવાનું. પણ એ કોમ્યુનિકેટ કરવું જોઈએ ફ્રેન્ડલી મેનર, હૂફથી, વાલથી. કંઈક ઇશ્યુઝ હોય, હું ઘણી વાર કહું છું કે હવે ડિજિટલ ફૂટપ્રિન્ટ તમારી એટલી બધી ફેલાઈ જાય છે ચારે બાજુ દુનિયામાં કે આ મુસીબતો થઈ જાય છે છોકરીઓ માટે ખાસ, કારણ કે લોકો ફોટાઓ વિડીયો જાત જાતની રીતે એને કંઈક મોર્ફ કરીને મૂકી દે, રિલેશનશીપ બ્રેકઅપ થાય, છ છ મહિને રિલેશનશીપના મૂડ ફરી જાય, મૂડ સ્વિંગ આવે, એમ રિલેશનશીપ ફરી જાય. અત્યારે બધા ઝડપમાં બધા ફિલ્મ ગીતો તમે જુઓ ને એમાં એડિટિંગના કટ જ ફાસ્ટ હોય. મારા પપ્પા હમણાં મુગલ આઝમ જોતા હતા, તો જોતો હતો તો બહુ કે તને તો ઠીક છે આપણે મજા આવે. તો મિત્રો, આ ભાગવામાં ક્યારેક જેટલી સ્પીડ વધારે ને એટલી ઠોકર મોટી, એટલી પછડાટ પણ મોટી. એટલે હું એમ નથી કહેતો કે ભાગવું જ નહીં, બેઠા રહેવું. તમે બેઠા જ રહેશો તો દુનિયા તમને ધરસલો માલી ભાગી જશે અને આગળ નીકળી જશે. એટલે ભાગવું, પણ એટલી ઝડપથી ન ભાગવું કે તમે ઠોકર લાગે ને ત્યારે સાવ ગઠોડિયા ખાતા, ગોઠીમડા ખાતા નીચે પડી જાય. કાર રોહિત શેટ્ટીના પિક્ચરની જેમ ઉલાળીઓ થઈ જાય ને એટલી સ્પીડમાં ન ચલાવ, આટલી જ વાત છે ટૂંક. બરાબર, એ ચલાવવા તમે, મારો ગોપાલ મારો સારથી છે, એ મારે ઘણી વાર કંઈક પહોંચવામાં મોડું વહેલું થાય એ ભગાવે, પણ હું ગોપાલના ભરોસે બેસું. પણ બીજો કોઈક ચલાવવાનો હોય ને તો એને કહી દઉં કે ભાઈ જા 80 કિલોમીટરથી ઉપર જાવી ન જોઈએ. શું કામ? કારણ કે મને ગોપાલમાં, અને ગોપાલ નામ જ એવું છે કે ગોપાલ સારથી હોય ને એમાં મને શ્રદ્ધા એ છે કે એને જેટલું લીવર ઉપર પગ દેતા આવડે છે ને એટલો બ્રેક ઉપર પગ દેતા પણ આવડે છે. એ મેં અનુભવી લીધું હોય વર્ષો સુધી એની સાથે રહી. રણછોડ રાય પણ કૃષ્ણનું એક નામ છે. દરેક જગ્યાએ બધા યુદ્ધો લડવાના ન હોય. ભગતને ઘેરો ઘારેલો જરાસંઘે મથુરાની ફરતે, તો કૃષ્ણ દ્વારકા આવી દીધું, નવી દ્વારકા વસાવી એમણે, ત્યારે લડવા ન ગયા. પછી ભીમસેનને લઈને જરાસંઘ સામે લડવા ગયા વર્ષો પછી. તો આ વિચારવા જેવી વાત છે મિત્રો, આ સમજવા જેવી વાત છે કે કૃષ્ણ જેવા કૃષ્ણ છે એ બુદ્ધિપૂર્વક કામ કરે છે. કે જરૂરી ન હોય એવી લડાઈઓમાં આપણે એનર્જી વેડફવાની ન હોય. ત્યારે નવું સર્જન કરીને આપણે બને ત્યાં લગી આપણી દુનિયા, આપણી સોનાની દ્વારકા વસાવો, મથુરા ને મોહ મૂકીને પોતાની દ્વારકા વસાવો. એના માટે બહાર નીકળવું પડે, નવી ચેલેન્જ લેવી પડે. એટલે મુગટવાળા કંઈક રાજાઓના નામ મહાભારતમાં લખેલા છે, આપણને યાદ નથી આવતા. પણ એક મોરપીછવાળો રાજા છે, એનો જન્મદિવસ જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ, જે નજીક આવી રહ્યું છે. યસ, હમણાં જ એક છેલ્લી કોમેન્ટ મેં વાંચી, અચાનક મારું ધ્યાન પડ્યું, જિંદગી જીવવા જેવી છે. બસ આ જ વાત છે, જિંદગી જીવવા જેવી છે. જિંદગી થાકવા જેવી નથી, કંટાળવા જેવી નથી. જિંદગી એટલી બધી મીઠી નથી કે આપણે 1000 વર્ષ જીવવાનું મન થાય. તમે કોઈ વૃદ્ધો પાસે જઈને બેસો, પણ એટલી બધી કડવી એ નથી કે 20 વર્ષમાં, 25 વર્ષમાં, 30 વર્ષમાં, 40 વર્ષમાં ફેંકી દેવાનું મન થાય. તમે બીજા માટે જીવશો તો બીજાઓ પણ તમારા માટે જીવશે, પ્રેમ કરશે, તમને રિસ્પેક્ટ આપશે, તમને વ્હાલ કરશે. તો બહુ મજા આવી મને તમારા બધા સાથે સંવાદ કરવાની. આ સંવાદ ચાલુ જ રહેશે આ પ્લેનેટ જેવી ચેનલ ઉપર. હમણાં મેં આ જ ઉપયોગ કર્યો છે યુટ્યુબનો, કે ભાઈ આ ચેનલમાં હવે સૌથી વધારે આપણે સંવાદ કરવા. આપણે બહુ સંવાદો ફરી ફરીને દેશ દુનિયાની અંદર કર્યા, હવે એવો સમય આવ્યો છે તો હું શું પગ વાળીને બેસી જાઉં? ના, યાત્રાનો તરીકો બદલાયો અને હવે આ યાત્રા શરૂ કરી દીધી યુટ્યુબના માધ્યમથી, આ પ્લેનેટ જેવી ચેનલના માધ્યમથી. તો એ મને મોકો મળ્યો તમારા બધા સાથે સંવાદ કરવાનો. આ એવી વાત નથી કે જે 1 કલાકના લેક્ચરમાં પૂરી થાય, હું સમજુ છું. પણ આપણે આમાં મેં કેટલીક નાની નાની ટીપ આપી. પછી ખાવાનું તો બધું જ ભાવતું હોય, પણ પછી આપણે પેટમાં સમાય એટલું જ ખાઈ શકીએ ને. ઘાયલ સાહેબની પંક્તિઓથી હું સમાપન કરું. ફરીવાર 5X વાળા શબ્દો યાદ રાખજો. એક શબ્દ છે, મેં કીધું એમ, એક્સપ્લોર. પછીનો શબ્દ છે એક્સપિરિયન્સ. પછીનો શબ્દ છે એક્સપ્રેસ. પછીનો શબ્દ છે એક્સપાન્ડ. એક્સટેન્શન એટલે વધારો, વિસ્તારો. તમે જ્યાં છો ત્યાંથી વધારે આગળ વધો, વધારે નવું જાણો, માણો અને વિકસો, ગ્રોથ કરો. અને અને જે શબ્દ વિચાર કરો, આખી શબ્દાવલીની અંદર જુવાનીનો સાર આવી ગયો છે. બરાબર, અને એક્સરસાઇઝ. બહુ કંઈ કંટાળો આવે તો કસરત કરો, શરીર મજબૂત કરો. આપોઆપ બાકીની વસ્તુ ભૂલાઈ જશે. ચાલવા નીકળો, દોડવા નીકળો, શરીરને મજબૂત કરો.
ઘાયલ સાહેબની પંક્તિઓથી સમાપન કરીએ અને ફરી એકવાર ઇનરવિલ ક્લબ આણંદનો, જાગૃતિબેનનો, તૃપ્તિબેનનો, એમની આખી ટીમનો, ક્લબ ગવર્નરનો, બધાનો આભાર માની લઉં. તમે જોડાયા આખા ગુજરાતમાંથી, દેશ દુનિયામાંથી એ મિત્રોનો આભાર માની લઉં. ઘાયલ સાહેબની પંક્તિઓથી સમાપન કરીએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમથા અમે થોડા મૂંઝાઈને જ મનમાં મરી જવાના. તો મળશું પાછા આજ પ્લેનેટ જેવી ચેનલ ઉપર સરસ કાર્યક્રમ સાથે. હમણાં અમે જન્માષ્ટમી ઉપર સ્પેશિયલ કાર્યક્રમનો ઢગલો હું મૂકવાનો છું. જોતા રહેજો આ પ્લેનેટ જેવી ચેનલ રોજે રોજ. સબસ્ક્રાઇબ ફ્રી છે અને આઈકોન બેલ આઈકોનનું બટન મેં કાંઈ એમાં પૈસા રાખ્યા જ નથી, મૂકી જ દો. કારણ કે રસ મને એ છે કે વધારે લોકો સુધી આ વાતો પહોંચતી જાય. થેન્ક યુ ઓલ. એન્જોય, હેવ ફન.